गुड मॉर्निंग। चलो चालू करिए। सर क्या गया? सर यहाँ अच्छे। गुड मॉर्निंग हार्दिक। अजय सिंह, मनीषा, लखमन। चलो सौथी पहला एक सूचना बराबर के आजनो लेक्चर यूट्यूब मा अने साथे साथे एप्लिकेशन मा बन्ने जग्याए चाले छे बराबर। इतला माटे अमुक वखते कदाच तमारा कोई प्रश्नोना जवाब आपवाना रही जाए, तमारी कमेंट कदाच वाँचवानुं ना रही, वाँचवानुं कदाच भूल થી રહી જાય, જાણી જોઈને તો નહીં રહી જાય પણ ભૂલથી રહી જાય, તો પછી ફરી એક વખત કમેન્ટ કરીને તમે પૂછી લેજો જો તમારે કોઈ પ્રશ્ન હોય તો બરાબર। મારું નામ શું છે, હું કોણ છું, એ બધી જેમ જેમ આપણે આગળ વધીશું એમ એમ ચર્ચા કરીશું। ઓકે હાર્દિકભાઈ, ચલો સૌથી પહેલાં ચા। ચાલો ચાલુ કરીએ। બધાને ગુડ મોર્નિંગ। મારું નામ છે પ્રિતેશ। મારું નામ છે પ્રિતેશ। બરાબર। અને હું છેલ્લા 12 વર્ષથી અલગ અલગ એક્ઝામો માટે તૈયારી કરાવું છું। હું પોતે બેંક ઓફ બરોડાની અંદર પ્રોબેશન ઓફિસર રહી ચૂક્યો છું, સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ક્લાસ 2 ઓફિસર રહી ચૂક્યો છું, અને બધો સંતોષ મળ્યા પછી શાંતિથી મેં કીધું હવે ફક્ત ભણાવવાની એક જે કળા છે બરાબર, કે લોકોને નોકરી સુધી પહોંચાડ, કારણ કે ઘણા બધા લોકો એકચ્યુઅલી મહેનત કરે છે બરાબર। હમણાં જ એક મારો સ્ટુડન્ટ જે છે નિખિલ કરીને, એની નોકરી લાગી SBI PO, સૌથી હાઈએસ્ટ પગાર આપતી નોકરી। હા, સ્ટાર્ટિંગ પગાર કેટલો? સ્ટાર્ટિંગ પગાર કેટલો? અત્યારે 72,000 રૂપિયા સ્ટાર્ટિંગ પગાર। સ્ટાર્ટિંગ પગાર 72,000 રૂપિયા બરાબર। પહેલા દિવસથી તમારું અલાઉન્સીસ બલાઉન્સીસ બધું ભેગું કરો એટલે 72,000 નવા પગાર પ્રમાણે, નવો જે પગાર છે એ પ્રમાણે। થેન્ક યુ ભાઈ। નવા પ્રકાર 72,000 રૂપિયા બરાબર। તો એનો વચ્ચે ફોન આવ્યો હતો કે સાહેબ મને કે સાહેબ નોકરી મળી ગઈ આમ તેમ બરાણું, મેં કીધું સરસ સરસ સરસ। તો પછી આગળ વાત થતી મને કે સાહેબ તમારી શું કહેવાય ગાઈડન્સના કારણે નોકરી મળી બરાબર। કદાચ યુટ્યુબમાં છે તો કદાચ એ ભાઈને પણ કોઈ પણ વખતે ખબર પડશે, એટલે આ યુટ્યુબમાં ઓપનલી બોલું છું। તો મેં કીધું ભાઈ ગાઈડન્સ બાઈડન્સ તો મતલબ ઠીક છે, મહેનત તારી વધારે કરતી ના। એણે પછી કીધું કે સાહેબ મહેનત બહુ બધા લોકો કરે છે, બહુ બધા લોકો મહેનત કરે છે, ગેટકોની અંદર મહેનત કરનારા ઢગલાબંધ એન્જિનિયરો છે બરાબર, પણ કે સાહેબ એની અંદર ગાઈડન્સ જો પ્રોપર મળે ને કે સાહેબ આ જગ્યાએ જ જવાનું, એ જગ્યાએ મહેનત કરવાથી સાહેબ જલ્દી થઈ ગયું, બાકી તો બહુ વાર થાત અથવા કદાચ ના પણ થાત। કારણ કે મહેનત કરવાથી ફક્ત નથી થતું, આ એના શબ્દો છે, મારા શબ્દો નથી, કે ફક્ત મહેનત કરવાથી નથી થતું, મહેનત કરવા સાથે ગાઈડન્સ પ્રોપર હોવું જરૂરી છે। એટલે અહીંયા તમારી જે મહેનત છે ને એને સફળતાનો રંગ મળે ને એનું પૂરેપૂરું ગાઈડન્સ આપવાની મારી જવાબદારી છે મારા સબ્જેક્ટ સુધી। ઓકે ચલો જઈએ, ચાલુ કરીએ। આ જે છે અત્યારે આપણે ડેમો લેક્ચર છે, અને આના પછી આપણી જે અત્યારે બેચો જે ચાલી રહી છે એના વિશેની થોડી માહિતી બરાબર। અત્યારે ગેટકોની આપણી 1 એપ્રિલ આજે થઈ ગઈ છે 6 બરાબર। 1 એપ્રિલથી એક બેચ ચાલુ થઈ ચૂકી છે બરાબર, જેની અંદર તમે 8,999 ભરીને તમે આની અંદર એડમિશન કરી શકો છો, અને એની વેલિડિટી 1 વર્ષ માટે છે બરાબર। અને આ જે છે ને લાઈવ બેચ છે,
બરાબર, લાઈવ બેચ અને રેકોર્ડેડ બેચનો ડિફરન્સ તમને દર વખતે સાહેબો સમજાવે છે. બરાબર, આ ગેટકોની વિદ્યુત સહાયક વાળી જે છે, બરાબર, એની અંદર 7999 અંદર, બરાબર, એની વેલિડિટી પણ એક વર્ષ માટે છે. બરાબર, આ જે છે એ પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ 1 માટે છે, અને આ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે છે. બંનેને ડિફરન્સ આ છે. ઓકે ઓકે, ચલો આગળ. આ સહાયક જુનિયર ક્લર્ક, બરાબર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આખી જિંદગી અમદાવાદની અંદર નોકરી કરવા માટે, બરાબર, આ અમદાવાદની અંદર સુપરવાઇઝર, બરાબર, મારા ફાધર આ પોસ્ટમાં રિટાયર થયા હતા. બરાબર, મારા ફાધર જે હતા એ આ પોસ્ટમાં રિટાયર થયા હતા, અને એ વખતે કદાચ એમનો ગ્રેડ પે, જે વખતે ગ્રેડ પે હતો 6 પે કમિશનની અંદર ગ્રેડ પે હતો, 7 પે કમિશનની અંદર પે સ્કેલ આવ્યો. બરાબર, તો એ વખતે એમનો જે ગ્રેડ પે હતો એ 2400 ગ્રેડ પે છે હતો એ વખતે. બરાબર, અને 2400 ગ્રેડ પર મેં જોઈન્ટ કરી હતી, 2400 ગ્રેડ પર મેં જોઈન્ટ કરી જ્યારે હું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં લાગ્યો ને ત્યારે. એટલે પપ્પા વધારે ખુશ હતા. હા, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આખી જિંદગી અમદાવાદમાં જ, બરાબર, બે જગ્યાએ નોકરી કરી, એક બાપુનગરમાં નોકરી કરી અને એક શાહીબાગની અંદર નોકરી કરી, આખી જિંદગી એક જ જગ્યાએ નોકરી કરી. બરાબર, તો સહાયક ટેકનિકલ અને સુપરવાઇઝરની અંદર આ જો તમારે હોય તો એમાં જે છે 5499 ફી એક વર્ષની વેલિડિટી સાથે, એની પણ બેચ ચાલુ થઈ ગઈ છે. બરાબર, અને અહીંયા 7999, બરાબર, પહેલાં 101 વિદ્યાર્થીઓ માટે જે છે, બરાબર, 25 માર્ચ સુધી એકચ્યુઅલી ડિસ્કાઉન્ટ હતું, તો હવે મને નથી અંદાજો કે કેટલું ડિસ્કાઉન્ટ છે, પણ આ પણ બેચ ચાલુ થઈ ગઈ છે. બરાબર, આ બીજી બધી અલગ અલગ બેચ જે ચાલુ છે અત્યારે એના વિશેની માહિતી છે, તમે કોલ નંબર પર ફોન કરીને પૂછી શકો છો. આપણે ભણવાનું ચાલુ કરીએ. ચલો, ઇંગ્લિશનો જે પોર્શન છે, બરાબર, આ જે છે આ મારો ભાગ છે. બરાબર, આટલું, બરાબર, એટલે આ છે એકચ્યુઅલી કેટલા માર્ક્સનું? 15 માર્ક્સનું. બરાબર, તો ઘણા બધાને લાગે સાહેબ 15 માર્ક્સનું જ છે, પણ અમુક વખતે ખેલ 15 માર્ક્સનો જ હોય, કારણ કે લોકો હમણાં છેલ્લા કેટલાય ટાઈમથી, બરાબર, અલગ અલગ ટાઈપની સ્ટેટ ગવર્મેન્ટની એક્ઝામો ચાલે છે. બરાબર, તમે પણ કોઈને કોઈ સ્ટેટ ગવર્મેન્ટના ફોર્મ ભર્યા હશે અને તમે પણ કદાચ એક્ઝામ આપતા હશો, તો લોકો શું કરે છે, આ બે પેપર છે ને એમાં એટલો સમય એનો જતો રહે છે કે આ પેપર જોવાનો સમય પણ નથી મળતો. અમુક લોકોને તો આ પેપર પણ જોવાનો સમય નથી મળતો, પેપર જ જોતા નથી. બરાબર, તો એનાથી શું થઈ જાય, એ લોકો માટે પેપર કેટલા માર્ક્સનું થઈ ગયું? 50 માર્ક્સ. કેમ? કારણ કે એમાં ને, કારણ કે અમુક પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગમાં અમુક પ્રશ્નો લેન્ધી હોવાના છે. બરાબર, સિટિંગ અરેન્જમેન્ટ છે કે ભાઈ ટાઈમ એન્ડ વર્કવાળા, તો અમુક શબ્દો જે છે એકાદ વખત ના આવે તો ફરી વખત ટ્રાય કરો, એમાં ને એમાં સમય જતો રહેવાનો. બરાબર, અમુક લોકોએ આ કર્યું ને આ કર્યું, આ બે જ કર્યું, આ જોયું જ નહીં, જોયું પણ નહીં. હવે એ લોકોની અંદર શું થઈ જશે કે તમે એટલીસ્ટ અહીંયા જોયા હો, આવડે છે કે નહીં આવડે ખબર કેટલી, 15 પ્રશ્નો જોતા કેટલી વાર થાય? 5 મિનિટથી ઓછો સમય થાય. બરાબર, 5 મિનિટથી ઓછા સમયમાં કદાચ તમને 6 કે 7 પ્રશ્નો આવડી ગયા તો તમે બીજા બધા કરતાં આગળ વધી જવાના છો. કેમ? કારણ કે તમે આ પણ જોયું, આ પણ જોયું ને આ પણ જોયું. અટેમ્પ કરવા માટે તમારી પાસે 2 કે 3 મિનિટમાં પણ તમે આરામથી કરી શકો છો. બરાબર, તમારે ખાલી 15 પ્રશ્નો જોવાના છે. એટલે મહેરબાની કરીને જ્યારે તમે એક્ઝામ આપો, હું ડિટેલમાં જ્યારે આપણે એપ્લિકેશનમાં બેસીશ ત્યારે તમને પૂરેપૂરું સમજાવીશ કે ઇંગ્લિશમાં જોવાનું પાછું શું. બરાબર, આ ઇંગ્લિશ જે છે સિલેબસ એમાં જોવાનું શું, કયો પ્રશ્ન જોવાનું એ પણ પૂરેપૂરું આપીશ. કેમ, મેં તમને શું કીધું, ગાઈડન્સ તમે એક્ઝામના હોલની અંદર એન્ટર થાવ ને ત્યાં સુધી આપીશ. બરાબર, પછી તમારે ત્યાંથી યુદ્ધ લડવાનું છે, 1 કલાક 2 કલાક જે પ્રમાણે પેપર તમારું જે હશે એ યુદ્ધ લડીને તમારે બહાર આવશો, કે બહારે પણ અમે જ તમે અમારી સાથે કોન્ટેક્ટ કરીને ગમે તે રીત વખતે ચર્ચા કરી શકો છો. બરાબર, એટલે સૌથી વધારે આપણે એ કરીશું કે તમને એક્ઝામની હોલની અંદર પૂરેપૂરા હથિયારો સાથે, તમારા દિમાગની અંદર એટલા હથિયારો મૂકીશું કે એ ભરી ભરીને તમે ત્યાં વ્યવસ્થિત કરી શકો. હવે જો જ્યારે એનાલિસિસ કરીએ છીએ આપણે એક્ઝામની ઇંગ્લિશ માટેની પેટર્ન, તો એમાં શું લખ્યું છે, સૌથી પહેલાં યુઝ એન્ડ વોકેબ્યુલરી. હવે યુઝર્સ જે છે કોના યુઝર્સ? યુઝર્સ જે છે શાના યુઝર્સ? વોકેબ્યુલરીના યુઝર્સ. એટલે પહેલો પ્રશ્ન શાનો છે? વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શું? શબ્દો અથવા વર્ડ્સ, કહી શકાય શબ્દો અથવા વર્ડ્સ. બરાબર, પછી જો ફરી વખત સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ, એને એન્ટોનિમ સિનોનિમ, એમાં પણ શાની વાત ચાલે છે? શબ્દોની. વર્ડ સબસ્ટિટ્યુટ ઇન અ સેન્ટેન્સ, એટલે કે કોઈ વાક્યની અંદર અમુક જે શબ્દ છે એને બદલવો, સબસ્ટિટ્યુટ કરવો મતલબ બદલવો, એમાં પણ શું છે? વર્ડ, એટલે વાત ફરી વખત વર્ડની ચાલે છે. ઇડિયમ ફિલિંગ ધ બ્લેન્ક્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ આવશે પણ એ કયા આવશે? ઇડિયમ વાળા. બરાબર, એટલે એમાં પણ વાત એ ચાલે છે. બરાબર,
પછી એરર સ્પોટિંગ ઓબ્લિક રાઇટ યુઝ ઓફ વર્ડ્સ ઇન અ સેન્ટેન્સ. હવે એરર સ્પોટિંગ જે છે એ પણ કયા શબ્દનું હશે? શબ્દો માટે જ હશે. એટલે ગ્રામરનું પોર્શનની અંદર સેજ પણ તમે ધ્યાન નહીં આપો તો પણ આવડે. પણ આ લાસ્ટ વાળામાં એવું થોડું ધ્યાન આપવું પડે કે ભાઈ વાક્ય કયા પ્રકારનું છે, કેવી રીતના બને છે, બરાબર? એ થોડી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. એટલે એટલા માટે આપણે ઉપર ઉપરથી આપણે કરી લઈશું. આ જે એક્ઝામ જે છે એ ગ્રેજ્યુએશન પર છે, બરાબર? આ જે એક્ઝામ છે એ ગ્રેજ્યુએશન બેઝ છે, એટલે આપણે ગ્રેજ્યુએશન લેવલના શબ્દોથી ચાલુ કરીશું. પણ જો કદાચ અમુક લોકોનું લેવલ એ શબ્દો માટે તૈયાર ના હોય તો આપણે એ લોકો માટે બેઝિકવાળા જે શબ્દો છે એ હોમવર્કમાં આપીશું, જેથી એ લોકો એ લેવલ માટે તૈયાર થઈ જશે, બરાબર? હવે સૌથી વધારે ફોકસ આ એક્ઝામની અંદર વર્ડ્સ છે, એટલે વર્ડ પાવર જેની જોડે હશે એ આગળ વધશે. તો સાહેબ આટલા બધા વર્ડ છે, કરું કેમ નો? કંઈ વાંધો નહીં, તું ટેન્શન શું કરવા લાય છે, બેઠા છે ને સાહેબ, તને કરાવશે, બરાબર? તો વર્ડ કરવા માટે બે સ્ટાઇલ છે, બરાબર? વર્ડ યાદ રાખવા માટે, બરાબર, વર્ડ યાદ કરવા માટે તમારે બે સ્ટાઇલ છે, બરાબર? કઈ કઈ સ્ટાઇલ છે? તો શબ્દો યાદ કરવાની બે સ્ટાઇલ છે, બરાબર? બે રીતે શબ્દો યાદ કરાય. એક કે તમે રૂટ યાદ કરી લો, એને કહેવાય છે રૂટ બેઝડ વર્ડ્સ, બરાબર? કે અમુક રૂટ આપેલા હોય એ તમને સમજાવીશ, બરાબર, કેવી રીતના છે. અને બીજા જે છે પિક્ચર બેઝ વર્ડ, બરાબર? તો રૂટ બેઝ વર્ડ છે અને પિક્ચર બેઝ વર્ડ છે, બે ટાઈપના વર્ડ છે. એમટીએસ ના ઇંગ્લિશ વોકેબ્યુલરી એએમસી માં કામ આવશે, મટીરિયલ હા આવે, કુલદીપસિંહ આવે, એ મટીરિયલ પણ કામ લાગે. કારણ કે વોકેબ્યુલરી બધી ટાઈપની હોય છે. હવે એ તો એમટીએસ વાળી તમે કરો, સીએચએસએલ વાળી કરો, ગ્રેજ્યુએશન વાળી કરો, બરાબર, બધામાં બધી રીતના કામ. ઈડીએમ એટલે કે રૂઢિ પ્રયોગો, પાર્થભાઈ, બરાબર, આપણે ગુજરાતીમાં જેમ રૂઢિ પ્રયોગો કહીએ છીએ એને ઇંગ્લિશમાં આપણે ઈડીએમ કહેવાય, બરાબર? ઓકે, ચલો આગળ વધીએ. તો રૂટ બેઝ વર્ડ કોને કહેવાય, પિક્ચર બેઝ વર્ડ કોને કહેવાય? કારણ કે વોકેબ્યુલરીની અંદર બે ભાગ પાડી શકાય. હવે રૂટ બેઝ વર્ડ કોને કહેવાય, બરાબર? તો એના વિશે થોડી માહિતી લઈએ. આપણે જ્યારે પાંચમા છઠ્ઠામાં તો નહીં, કદાચ છઠ્ઠા ધોરણથી જ કદાચ ચાલુ થતા હતા, બરાબર, એક આપણને છે ને બાયોલોજી કરીને એક સબ્જેક્ટ આવતો હતો, બરાબર, વિજ્ઞાન કહેતા હતા, બરાબર. વિજ્ઞાનની જે છઠ્ઠા ધોરણની ચોપડી હોય ને એમાં બધું જ આવી જાય. એમાં એક લેસન કેમિસ્ટ્રી જેવો હોય, બરાબર, પદાર્થ અને ધાતુ અને પદાર્થ એવો એક પાઠ ગુજરાત, કારણ કે હું ગુજરાતી મીડિયમમાં ભણેલો, બરાબર, પછી ઇંગ્લિશ મીડિયમમાં ટ્રાન્સફર થયો, નો ડાઉટ, પણ ઇનિશિયલી જે શરૂઆતી વર્ષો હતા બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા, બરાબર. એટલે આપણે બાયોલોજીનું એક જ ચેપ્ટર આવી જતું હતું, બરાબર, શરીરના અંગો કરીને એક ચેપ્ટર આવતું હતું. 19મો કે 20મો પાઠ હતો અમારા વખતે, બરાબર, કદાચ 17-18, મને યાદ નથી એક્ઝેક્ટ, 19 કે 20 છેલ્લો પાઠ હતો અને 17 કે 18મો પાઠ જે હતો એ એકચ્યુઅલી આ હતો, બરાબર. આ બધા ટોપિક્સમાં બુક હશે ને, આ બધા ટોપિક્સની બુક્સ એક જ હોય, બધા એક જ બુકની અંદર અવેલેબલ છે, હાર્દિકભાઈ, ઓકે, એટલે કોઈ ટેન્શન નહીં. એટલે બાયોલોજી છઠ્ઠા ધોરણમાં આપણને એક ચેપ્ટર બાયોલોજીનું આપી દે, એક ચેપ્ટર કેમિસ્ટ્રીનું આપી દે, એક ચેપ્ટર ફિઝિક્સનું આપી દે, એ હવા અને દબાણ વિશેની કંઈક વાતચીત ચાલતી હોય, એવું કંઈકનું કંઈક દરેક એક આપણે ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર આપી દેતા, બરાબર. હવે આ બાયોલોજી વર્ડ જે છે એમાંનું એક રૂટ છે, એ રૂટ યાદ કરીશું, બીજા શબ્દો એની મેં આવડી જશે. ચલો જોઈએ. જો એક આ બાયો શબ્દ છે, બરાબર, આ બાયોથી તમને કોઈ બીજો વર્ડ યાદ આવે છે? બરાબર, બાયોથી તમને બીજો કોઈ વર્ડ યાદ આવે છે? જરા બતાવો, બાયોથી તમને કોઈ બીજો શબ્દ યાદ આવે છે? આ બાયો એટલે શું, બાયોનો મતલબ શું થાય છે એ તમે જરા જાણો, બરાબર, બાયોનો મતલબ શું થાય છે એ જણાવો. અને બાયો રિલેટેડ કોઈ બીજો વર્ડ યાદ આવે છે? તો મને યાદ આવે છે, બરાબર, કયો? બાયોગ્રાફી, બરાબર, બાયોગ્રાફી, મિલનભાઈ, સરસ, બરાબર, બાયોગ્રાફી, બરાબર. પછી આની સાથે બીજો કદાચ બાયો ફરી વખત લખીએ અને બીજો એક વર્ડ કરી દઈએ આની સાથે, અને બીજો વર્ડ બની ગયો કયો? ઓટોબાયોગ્રાફી. તો આ રૂટ કયો કહેવાય? બાયો, બરાબર. જો બાયોનો શબ્દ જે પણ છે એ ત્રણે ત્રણની અંદર સરખો કહેવાય, એટલે એને કયું રૂટ કહેવાય? બાયોવાળું રૂટ કહેવાય. આ બાયોથી, બાયોડિગ્રેડેબલ, સરસ,
સરસ સરસ, બરાબર. તો બાયો જે છે એ શું છે? એક રૂટ છે કે જેનાથી ઘણા બધા શબ્દો બની શકે છે. તો બાયો એટલે શું એના વિશે માહિતી જોઈ લઈએ એટલે કામ થઈ ગયું, બરાબર. તો બાયો નો મતલબ, ભાઈ જો, બાયો નો મતલબ આપણે ત્યાં વિજ્ઞાન હતું. કયું વિજ્ઞાન છે? બાયોગેસ. સરસ, બરાબર. તો બાયો એટલે શું? લાઈફ. બાયો એટલે લાઈફ, બરાબર. જે જીવ સાથે હોય, એટલે ફક્ત મારી સાથે નહીં, ફક્ત મનુષ્યો સાથે નહીં, તમારી મારી સાથે નહીં, બીજા બધા સાથે, મતલબ કે જે જે જેની અંદર જીવ છે, બરાબર. જીવ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન. બાયો એટલે કે જીવ વિજ્ઞાન, બરાબર. તો બાયો એટલે કે લાઈફ, જેની અંદર જિંદગી છે એ બધાને કહેવાય બાયો, બરાબર. તો જો બાયોલોજી, હવે લોજીનો મતલબ શું થઈ જાય? તો એનો લોજીનો મતલબ તમને લખી નાખું છું, સ્ટડી ઓફ. તો શું થઈ ગયું? સ્ટડી ઓફ લાઈફ, કે કોઈ પણની જિંદગી. તો આપણે નોર્મલી જે લોકોએ બાયોલોજી લીધું હશે સ્પેશિયલ સબ્જેક્ટ 12મા ધોરણની અંદર, તે લોકોને પેલા કાચબા સોરી પેલો દેડકા આપતા હતા કાપવા માટે, બરાબર. દેડકા આપતા હતા કાપવા માટે, કાપવા માટે દેડકા આપે, બરાબર. એ લોકોને, જે લોકોને સ્પેશિયલાઇઝ થવું, એ લોકોને એ કરીને પછી બતાવતા હતા કે કઈ વસ્તુ, એનું હાર્ટ શું છે, કેવી રીતના કામ કરે છે, બધું જ બતાવતા હતા. જય માતાજી ભાઈ, બરાબર. તો એનો મતલબ થાય છે કોઈ પણની જિંદગી, માણસની, પ્રાણીઓની, દરેકની જિંદગીની જે અભ્યાસ છે એને કહેવાય છે સ્ટડી ઓફ લાઈફ. ખબર પડી ગઈ? હવે અહીંયા જોઈએ, ગ્રાફી એટલે શું? ગ્રાફી એટલે કે લખાણ. તો આ પણ એક છે, કારણ કે આના પરથી પણ બીજા શબ્દો બનશે. જો આના પરથી કેટલા શબ્દો બને, જો ગ્રાફી પરથી પણ એક રૂટ છે કે જેનાથી બીજા શબ્દો બનશે. કયો શબ્દ બને છે? તો ગ્રાફી વાળું રૂટ આપણે અલગ કરીએ અને આના પરથી બીજો એક શબ્દ બનાવવાની કોશિશ કરીએ. તમને આવડે છે ને આ? તો બોલો, હવે આવડી ગયું? હવે આવડી ગયું? ફોટોગ્રાફી, દેડકાનું ઓપરેશન કરવાનું, સાચી વાત છે, બરાબર. ફોટોગ્રાફી, સોનોગ્રાફી, બરાબર. પછી બાયોગ્રાફી, જે અહીંયા લખેલો છે, જીઓગ્રાફી. સરસ, બધા શબ્દો. જીઓ પરથી પાછા બીજો એક શબ્દ મળશે, વાહ. કેટલા રૂટ મળશે વિચાર કરો. આપણી બધું જ છે. જીઓગ્રાફી એનો મતલબ શું થઈ ગયો? એ ગ્રાફી વાળું રૂટ તો મારી જોડે છે, જીઓ વાળું પાછું રૂટ થયું, જે અહીંયા અટેચ કરશે પાછું આપણી જોડે, જે આપણને બીજો શબ્દ, બીજો વિષય ભણાવે છે, જેને આપણે કહીએ છીએ જીઓલોજી, બરાબર. જીઓ એટલે શું? ભૂગોળ. જે જેનો અભ્યાસ આપણે ભૂગોળની કરીએ, ભૂગોળ એટલે જીઓ એટલે શું? જીઓ એટલે અર્થ. આપણી માટે અંગ્રેજીમાં જીઓ એટલે શું? અર્થ, બરાબર. જીઓગ્રાફી, જે ભૂગોળની, મતલબ દરેક આખી જે છે એના વિશેનું બધા, બરાબર. અહીંયા અર્થની અંદર શું શું સમાયેલું છે, પાણી કેટલા પ્રકારમાં છે, પથ્થરો કયા કયા પ્રકારના છે, એનો જે અભ્યાસ કરવામાં આવે છે, જીઓલોજીનો અભ્યાસ કરવામાં આવે છે. જીઓગ્રાફીમાં એક આખો નકશો દોરવામાં આવે છે કે ભાઈ ઇન્ડિયા, નેપાલ, ચાઇના, આ બધા આજુબાજુના જે છે, બરાબર, એ બધા શબ્દો જે છે. સમજ પડી ગઈ? ફોટોગ્રાફી, ફોટો એટલે શું? ફોટો એટલે કે ઇમેજ. જૂના જમાનામાં જે લોકો, કદાચ માનો કે તમે જોયું હોય, કદાચ મતલબ તમે એ બહુ એટલા બધી મોટી, મતલબ એટલી હાઈફાઈ જનરેશનમાં, મતલબ આપણે નથી આયા, મોટાભાગે આપણે બધા જોયું છે. ખબર, જૂનામાં પેલી આમ નેગેટિવ કોપી હતી, જેને તમે ધો એટલે પછી એ ઓરિજિનલ બનતી હતી અને તમને મોટો ફોટો મળતો હતો, બરાબર. તો આજની તારીખમાં પણ એકચ્યુઅલી જે આપણે આલ્બમ આવે છે, આલ્બમ સાથે નેગેટિવ કોપી આવે છે. આજની તારીખમાં પણ એ નેગેટિવની કોપી બને છે, બરાબર. તો એ પ્રમાણે, બરાબર. જીઓમેટ્રિક, સરસ, બરાબર. તો અર્થ, મેઝરમેન્ટ, જેની વિધે મેટર એટલે કે મેઝરમેન્ટ, બરાબર. તો એ પ્રમાણે, તો આના પરથી આનો શબ્દ બન્યો. હવે આ શબ્દ ઓરિજિનલ વાત કરવાની રહી ગઈ કે ગ્રાફી એટલે લખાણ, તો બાયો એટલે શું? જિંદગી પરનું લખાણ. કોની ઉપર? લાઈફ, કોકની જિંદગી પર. તો તમારી જિંદગી પર લખાય તો એને બાયોગ્રાફી કહેવાય, મારી જિંદગી પર લખાય તો એને બાયોગ્રાફી. પણ હું પોતે લખું, ઓટો એટલે શું? તો ઓટોગ્રાફ કરીને એક બીજો શબ્દ આવી ગયો પાછો આપણી પાસે, બરાબર. જો આ બીજું રૂટ લઈએ, અહીંયા જો પેન બદલું છું, બધું ડિટેલમાં આપેલું છે, ભલે અહીંયા ખીચડી થઈને લખતું હોય વાંધો નહીં, પણ તમને બધું ડિટેલમાં આવી જશે, ટેન્શન નહીં લેવાનું, બરાબર. એક ઓટો કરીને શબ્દ લઈએ અને એમાં ગ્રાફ નાખી દઈએ તો ઓટોગ્રાફ થઈ જાય. ઓટોગ્રાફ એટલે તમારા હસ્તાક્ષર, પોતે કરેલા જે હોય એને કહેવાય. કારણ કે ગ્રાફ એટલે લખાણ, ઓટો એટલે પોતે, પોતે જે લખ્યું છે એને કહેવાય હસ્તાક્ષર, એટલા માટે એને ઓટોગ્રાફ કહેવામાં આવે છે. ઓટો પરથી બધી ગાડીઓના નામ છે, ઓટોમેટિક, બરાબર. ઓટોમેટિક એટલે કે એની મેતે ચાલતી. ઓટો એટલે કે સેલ્ફ, સેલ્ફ સ્ટાર્ટ, ઓટોમેટિક, બરાબર. ઓટોમેટિક સેલ્ફ સ્ટાર્ટ,
બરાબર. તો ઓટોગ્રાફ, ઓટોબાયોગ્રાફી, બાયોગ્રાફી એટલે શું? જિંદગી પર લખાણ. ઓટો એટલે કે પોતે લખેલું, પોતાની જિંદગી પરનું લખાણ. અહીંયા ના વંચાય બહુ ટેન્શન નહીં લેવાનું, કારણ કે ઇંગ્લિશમાં મેં બધું આના પછીની સ્લાઇડમાં બધા શબ્દો જે આપેલા છે. તો સાહેબ રૂટ પરથી રૂટ, રૂટ પરથી રૂટ, રૂટ પરથી રૂટ, રૂટ પરથી રૂટ, એવી રીતના આપણે ઓટોમોબાઈલ્સ, બરાબર છે, બરાબર, ઓટોમોબાઈલ્સ, બરાબર, કે જે એની મેં સેલ્ફ સ્ટાર્ટ જે છે ચાલુ થઈ જાય, બરાબર. તો આવી રીતના યાદ રાખવાથી તમારું દિમાગ જે છે ફક્ત રૂટ જ યાદ રાખવાનું છે, બરાબર. કે સાહેબ પ્રેમવાળો રૂટ, કે સાહેબ નફરતવાળો રૂટ, કે સાહેબ શું કહેવાય ભણવાવાળો રૂટ. તો લોજી એટલે ભણવું, ક્યાં ગયું સ્ટડી, અહીંયા છે જે અહીંયા આપણે હમણાં પણ કર્યું સ્ટડી ઓફ અર્થ, બરાબર. તો આ બધું જ જે છે એક જ વારમાં આવડી જાય, બધું જ એક જ વારમાં આરામથી આવડી જાય કોઈ પણ જાતની તકલીફ વગર, અને એને તમારે બાય હાર્ટ કરવાની જરૂર પણ નથી, બરાબર. તો આ મેં સમજાવી દીધું શું છે રૂટ બેઝ. આ શું સાહેબ, આ કંઈક તમે અહીંયા લખ્યું છે સાહેબ? આ તો ચલો એક જ ભાગ થયો, આ વોકેબ્યુલરીનો એક જ ભાગ જે સૌથી ઇઝી ને તરત આવડી જશે. સુમિત્રા હાય, સૌથી ઇઝી ને તરત આવડી જશે. સાહેબ આનું શું, આ પિક્ચર વાળું શું? કશું જ નહીં, પિક્ચર જોવા બેસવાનું. પિક્ચર જોવાનો શોખ છે ભાઈ આપણને? પિક્ચર જોવાનો મને શોખ છે. હું તમને બતાવું મારો શોખ હું કેવો, મારો ગાંડો શોખ કેવો છે પિક્ચરનો. હમણાં જ સાબિત કરું છું કે સાહેબ ગાંડા છે, લાગે જ છે, બરાબર. એવું તમે કહેશો પિક્ચર માટે, હા, પેલી બીજી જે શું કહેવાય આપણે સાદી ભાષામાં, તો તમે જોશો તો તમને ખબર પડી જશે કે કેવી રીતના છે. પિક્ચર જોતા, બધાને પિક્ચર જોતા તો આવડે ને ભાઈ, એનો શોખ ખરો, પિક્ચરનો શોખ ખરો. ભણવામાં પિક્ચર જોવું પડશે ભાઈ, મારા ક્લાસમાં પિક્ચર જોવા પડશે, તો જોઈશું ને પિક્ચરો. કેટલા છે એપ્લિકેશનો મને ખબર નહીં પડતી, પણ યુટ્યુબમાં ખબર છે કે 40-43-47 જણા છે. તો 47 જણા તો કહો કે ભાઈ હા મજા આવી જશે. સિનેમેટોગ્રાફી, એ સ્પેલિંગ ખોટો લખી નાખ્યો છે. સિનેમેટોગ્રાફી કરીને એક શબ્દ છે, સરસ, બરાબર, કે સિનેમા વિશેનું જે લખાણ છે તે, બરાબર, શોખીન છે ને. બસ તો આજે પિક્ચર જોવાનું ચાલુ કરી દઈએ ભાઈ, બરાબર. ચલો પહેલું પિક્ચર જોઈએ, બતાવો ભાઈ. કમ્પ્યુટરજી આગળ લઈ જાઓ, જોઈ લો. આવી રીતના હું તમને યાદ કરાવીશ. હવે બોલો આ કઈ ગાડી છે જે લઈ શકાય એવી, મતલબ મારી તો કેપેસિટી નથી, બરાબર. કદાચ મારે તરલ સરને કહેવું પડે કે ભાઈ આ ગાડી સાહેબ જરા જુઓ ને, કંઈક તમારે રેન્જમાંથી, મતલબ તમે ચલાવી ચલાવીને થાકી જાઓ ત્યારે મને આપી દેજો, એવું મારે તરલ સરને કહેવું પડે, બરાબર. ચલો, બરાબર. તો ગાડીનું નામ શું છે લખ્યું છે અહીંયા, બરાબર. તો સાહેબ આ તો શું છે, તો અમે રોજ જોઈએ છે, એમાંથી જ શીખવાનું છે ને, બરાબર. એમાંથી એક શબ્દ મેં કાઢ્યો, એ શબ્દ કહેવાય આ ફોર્ટ કરીને શબ્દ કાઢ્યો, આવી ગયો. આ ફોર્ટ કરીને શબ્દ કાઢ્યો, હવે મને ફોર્ટ એટલે શું એ મને યાદ રહેશે. ફોર્ચ્યુનર ભલે જવા દો, ફોર્ચ્યુનર તો યાદ રહેશે જ, પણ ફોર્ટનો મતલબ કોઈને ખબર હતી? ફોર્ટ એટલે પાર્થ, બરાબર. ફોર્ટ એટલે કિલ્લો, જે આપણે જોવા જઈએ છીએ 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીએ આપણને દર વખતે દેખાય છે, એટલે ફોર્ટ એટલે શું થઈ જાય, કિલ્લો, બરાબર. ખબર પડી ગઈ? હવે તમે કદી નહીં ભૂલો, જ્યારે ફોર્ચ્યુનર જોશો ને ત્યારે તમને કિલ્લો યાદ આવશે. જો કે અહીંયા મારે ફોર્ચ્યુનર ડ્રો કરી દેવાની હતી, એટલે તમને બેઉ સાથે સાથે દેખાય કે હા, બરાબર. રેડ ફોર્ટ, બધા કેટલા બધા ફોર્ટ છે, ઢગલાબંધ, બરાબર. તમે રાજસ્થાન બાજુ જશો તો ઢગલાબંધ ફોર્ટ એટલે કે જે કિલ્લો કે જે બંધિયાર હોય એના પરથી. આગળ જોઈએ, હજુ થોડા આગળ જોઈએ. અમુક લોકોના યુટ્યુબના જે છે ને એ થોડા કદાચ પાછળ આવે છે. આ પિક્ચર બેઝ વોકેબ્યુલરી કહેવાય, એટલે એક પિક્ચર જોઈએ છે એમાંથી આપણને અલગ અલગ પ્રકારના શું કહેવાય શબ્દો યાદ રહેશે. એટલે રેડ ફોર્ટ યાદ રાખવા માટે તમારે જરૂર નથી, તમારે બાજુમાં ફોર્ચ્યુનર મૂકી દેવી, બરાબર. ટ્યુન, આ તો ખબર છે. ટ્યુન એટલે શું, કેવી ટ્યુન છે, સરસ મજાની ટ્યુન છે, નહીં ગમતી એવી ટ્યુન છે. ટ્યુન એટલે કે મ્યુઝિક, જે ફોર્ચ્યુનરમાંથી જ આવ્યો, ફોર્ચ્યુનર શબ્દમાંથી જ આપણે ટ્યુન શબ્દ કાઢ્યો. આ બરાબર બીજા નંબરનો શબ્દ ટ્યુન. હજુ એક શબ્દ બનાવી શકાય છે જેને કહેવાય છે ફોર્ચ્યુન, બરાબર. ફોર્ચ્યુન,
અહીંયા આર કર દો તો આપણી ગાડી થઈ જશે, આર કાઢી નાખો તો ફોર્ચ્યુન. ફોર્ચ્યુન એટલે શું? ફટાફટ કમેન્ટ કરો જલ્દી, બરાબર, ફટાફટ કમેન્ટ કરો. ફોર્ચ્યુન એટલે શું? ફોર્ચ્યુન એટલે શું? બરાબર, ફોર્ટ એટલે કિલ્લો, ટ્યુન એટલે મ્યુઝિક, બરાબર, અને ફોર્ચ્યુન એટલે શું? ચલો જલ્દી ફટાફટ કમેન્ટ કરો જલ્દી. ફોર્ચ્યુન ઓઇલ છે, હા સાચી વાત છે, મેં જ એકચ્યુઅલી એમાં નાખ્યું હતું, બરાબર. તો ફોર્ચ્યુન એટલે કે તમને નસીબનું, બરાબર, પૈસા, નસીબના જે પૈસા મળે છે. ફોર્ચ્યુન એટલે કે તમારું લક, બરાબર, અંગ્રેજીમાં કહીએ તો લક, બરાબર, તમને લકથી કંઈ વેલ્થ મળે છે, પૈસા મળે છે, બરાબર, તો એને કહેવાય છે ફોર્ચ્યુન. ફોર્ચ્યુન રિફાઇન્ડ તેલ. હવે બધું ભેગું કરીએ ને તો આમ તમને ખબર પડે કે આ હા, આટલા બધા શબ્દો આપણી આગળ પાછળ ફરતા, આ તમારી આગળ પાછળ ફરેલા શબ્દોમાંથી જ આપણે શીખી શકાય છે. અને આ સ્પેલિંગ યાદ રાખવા, આ સ્પેલિંગ યાદ રાખવા માટે ઇઝી થઈ ગયું. ફોર્ટ અને ટ્યુનને ભેગા કરી નાખો તો ફોર્ચ્યુન થઈ જાય. ફોર્ટ અને ટ્યુનને બે ભેગા કરી નાખો તો થઈ જાય. હવે બોલો, પિક્ચર જોવાની મજા આવશે કે નહીં આવે? હવે પિક્ચર જોવાની મજા આવે કે ના આવે? બધાને આવે, બરાબર, કે સાહેબ આવું જોવાનું હોય તો મજા છે, આમાં શીખવાની વધારે મજા આવે. તો વિચાર કરો, આપણે ફોર્ચ્યુનથી કેટલા શબ્દો બનાયા? 1, 2 અને 3. અને સ્પેલિંગ તમે તમારી લાઈફમાં કર્યું, સ્પેલિંગના નિયમો ઢગલા બંધ છે, પણ તમે નિયમો પ્રમાણે કરવા જશો તો તમને વધારે મજા નહીં આવે. પણ તમે મેં કીધું એ પ્રમાણે કરવા જશો તમને સ્પેલિંગ પણ યાદ રહેશે. જો કે સ્પેલિંગ પૂછાતા નથી, ગેટકોની એક્ઝામમાં સ્પેલિંગ નથી કામના, આપણે નથી કામના, પણ તેમ છતાંય આપણને ફાયદો થશે. અચ્છા સાહેબ, કેટલા પ્રકારની વોકેબ કરવી? આ તો થઈ ગયું, આ બીજો બે ભાગ જોયા, બરાબર. પાર્ટ 1 ની અંદર રૂટ બેઝ, કે જેમાં કશી જ મહેનત નહીં કરવાની, ખાલી રૂટ યાદ કરીશું, એની મેથે બીજા રૂટ બનશે 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 બનશે. બીજાની અંદર તમને ફક્ત પિક્ચરો બતાવીશું, અને પિક્ચર ઉપર તમને પિક્ચર થી પિક્ચર, બરાબર, એ પ્રમાણે તમને યાદ કરાવડાવીશું, બરાબર. એટલે આપણું મેઇન વોકેબ્યુલરીનું કામ છે. સાહેબ કેટલા લેવલનું વોકેબ્યુલરી કરવું? તો ગ્રેજ્યુએટ લેવલનું વોકેબ્યુલરી કરવું, ગ્રેજ્યુએટ લેવલ સુધીનું, બરાબર, વોકેબ કરવું, બરાબર, ગ્રેજ્યુએટ લેવલ સુધીનું વોકેબ કરવું. આપણે ગ્રેજ્યુએટ લેવલ સુધી પહોંચવાનું છે, બરાબર. વચ્ચે વચ્ચે આપણે ગ્રામરના જે છે થોડા થોડા તમને નિયમો બતાવીશું, કે કદાચ માનો કે તમે કોઈ જગ્યાએ અટવાઓ, અટવાઈ જવાની પરિસ્થિતિ હોય તો એ ટાઈમે તમને આરામથી એના વિશે પૂરેપૂરો ખ્યાલ હોય કે ભાઈ હા, અને એ પ્રમાણે તમે જવાબ આપી શકો. એટલા માટે આપણે ગ્રામરના નિયમો થોડા થોડા જોઈશું, બહુ નહીં, કેમ કે ગ્રામર ઉપર એ લોકોએ ફોકસ નથી કર્યો, આપણે પણ ફોકસ કરીને સમય બરબાદ કરીશું નહીં. આપણે દર ક્લાસની અંદર, બરાબર, એવરી સેટરડે આપણે 10:30 જ્યારે એપ્લિકેશનમાં મળીશું, બરાબર, ત્યારે આપણે વોકેબના આવા એક મુકામ જે છે કે જે તમારે દિમાગમાં યાદ રાખવાની જરૂર પડશે નહીં, બરાબર. હું એવા એવા પિક્ચરો બતાવીશ કે તમે પિક્ચરો જોઈ જોઈને જ શીખી જશો, બરાબર. એક બીજું એક એક્ઝામ્પલ આપું છું વગર પિક્ચરવાળું, તમને મજા આવી જશે, બરાબર. એક બીજું એક એક્ઝામ્પલ આપીએ એટલે તમને થોડી વધારે મજા આવે. લેટ્સ સી, બરાબર, જે આની અંદર નથી, બરાબર, આની અંદર છે નહીં, પણ તેમ છતાંય તમને અંદાજો આવી જશે કે આ જે છે એ યાદ કેવી રીતના કરવું. ચલો, આ શબ્દ આવડે છે, આ એક્સ્ટ્રા છે, બરાબર. એક્સ્ટ્રા એટલે કે પિક્ચર વગર કરીએ તો કેવી રીતના પિક્ચર બતાવવું, બરાબર. એક આ શબ્દ છે, જે લોકોએ મારા જૂના ક્લાસ અટેન્ડ કર્યા છે એને કદાચ અંદાજો હશે, બરાબર. મારી સેન્ટ્રલ, જે આપણી જ્ઞાન લાઈવની સેન્ટ્રલ ચેનલ છે, એમાં જો કદાચ હા હોય તો તમને અંદાજો હશે. બાકી જોઈએ, ચલો. પ્રોડિગલ, આના રિલેટેડ જ છે, બરાબર. કોઈને આવડે ગૂગલ કર્યા વગર, હા ભાઈ, ગૂગલ કર્યા વગર આવી જજો અને જવાબ આપો. કોઈને ખબર છે, ખબર હોય તો ફટાક દેને જવાબ, ના ખબર હોય તો હું ટેકનિક આપું છું પિક્ચર બતાવીને, બરાબર. પિક્ચર કેવી રીતના જોયા વગર પિક્ચર પણ યાદ રહેશે, કે બીજી રીતના જોઈએ. ચલો, સરસ સરસ, મસ્ત મસ્ત, થોડી સ્પીડ વધારીશું. નથી ખબર ને, બસ, ચલો, નથી ખબર એટલે મતલબ કે ના પડી જવાનું ફટાફટ, કારણ કે એમાં શું સમય તમારો બરબાદ થશે. તમે મને હું રાહ જોઉં નથી કે ભાઈ હા, તમે જવાબ ના આપો ત્યાં સુધી હું બેહી રહું. હા ભાઈ, કદાચ સંભળાતું નહીં હોય, કારણ કે મનના ખબર હોય, અચાનક જ હું એકદમ ધૂનમાં આવી ગયો, ભણાવવાની ધૂન ચડી ગઈ હોય, મને ધ્યાન ના હોય કે તમને અવાજ આવે છે કે નથી આવતો. એટલે તમારે એકચ્યુઅલી વચ્ચે વચ્ચે કમેન્ટ, સાહેબ અવાજ નહીં આવતો કે આ તો
નથી ખબર પડતી, નથી ખબર, તો ચલો જોઈ લઈએ કે સાહેબ આ શબ્દ છે શું. તો ચલો જોઈએ આ પ્રોડી ગર્લમાં આ ગર્લ એટલે શું. આહો ગર્લ ના કહેવાય, ગર્લ, આ જે ગર્લ છે એનો ઉચ્ચાર અને આ બંને ઉચ્ચાર સરખા છે એવું માની લઈએ. અત્યારે આપણે યાદ રાખવું છે એટલે ટેકનિક બનાવીએ. તો ગર્લ એટલે છોકરી, તો છોકરીનું તો ડ્રોઈંગ કરી શકાય બરાબર. તો તમારા દિમાગમાં જે ગર્લ બોલું તો તરત પહેલી છોકરીનો કયો વિચાર આવે છે, તમારી ખાસ બેનપણી હોય, તમે પોતે હોય, કે તમારા શું કહેવાય કોઈ ઓળખીતા સંબંધી હોય, કે ગર્લ બોલું બરાબર, કે કોઈ નાની છોકરી કે મોટી છોકરી કે જે તમારી ખાસ અમુક માટે કંઈક શું કહેવાય વધારે કોઈક શું કહેવાય સારું એવું કેરેક્ટર, એટલે કે પિક્ચરમાંથી કોઈક યાદ આવતું હોય, મતલબ ફિલ્મ સ્ટારમાંથી કોઈ યાદ આવતું હોય, તો ગર્લમાંથી જે યાદ આવતું એ તમારા દિમાગમાં પિક્ચર બની ગયું બરાબર. પિક્ચર જોયા વગર પિક્ચર બની ગયું આરામથી બરાબર. પોતાનો પણ વિચાર આવતો હોય બરાબર, હિરોઈનનો વિચાર આવતો હોય કે હા હું નાની છોકરી જ છું ને, અને પિક્ચરોમાં આ બી નાની છોકરીનો કિરદાર ગમે તે, તો પહેલો જે આવ્યો તો એ બરાબર. હવે જે પૂછું છું એ કોઈ જેન્ડર બેઝ નથી બરાબર, કોઈ જેન્ડર મતલબ આ જેન્ડર માટે નથી કે પેલા જેન્ડર માટે, એવું નથી બરાબર. બધા માટે કોમનલી બરાબર, જે એકચ્યુઅલી માન્યતા છે, સત્ય હકીકત નથી પણ માન્યતા છે, આપણે એમાં ચાલીએ છીએ. એટલે આ મારો પોતાનો વિચાર નથી બરાબર, પણ આપણે યાદ રાખવા માટે, આ શબ્દ યાદ રાખવા માટે એક મિનિટ આપણે ફાળવીએ છીએ, અને એ માન્યતા છે એ પ્રમાણે હું ખાલી વાત કરું છું, મારો પોતાનો એ વિચાર નથી. સરસ મજાનો પગાર થયો ભાઈ, હાર્દિકભાઈ, ચિંતનભાઈ, અજયસિંહ, પાર્થ બરાબર, જે છોકરાઓ જે છે એ મસ્ત પહેલો પગાર થયો, લગભગ પહેલો પગાર 50,000 રૂપિયા આવ્યો આજની તારીખે બરાબર. આજે તારીખ થઈ ગઈ 30 એપ્રિલ, કદાચ 6 એપ્રિલ થઈ છે, પણ માનો કે 30 એપ્રિલ થઈ ગઈ, અથવા 31 માર્ચ બરાબર. મસ્ત 50,000 રૂપિયા આયા, આપણે ઉપાડી લાયા બરાબર. હવે તો બેંકમાં આવે છે, પહેલાં તો હાથમાં આવતા તો આપણને લાગતું હતું કે 50,000 આવ્યા, જોકે ત્યારે તો 50,000 નહોતા આવતા બરાબર. હેલો વિજયભાઈ, તો 50,000 રૂપિયા આપણે ઉપાડી લાયા બરાબર, 50,000 ઉપાડી લાવ્યા બરાબર. અને તમે હજુ લગ્ન કર્યા નથી, તમે હજુ લગ્ન નથી કર્યા, તમે તમારી ગર્લફ્રેન્ડને, તમારી ખાસ ફ્રેન્ડ છે કે તમારી ફિયાન્સેને બરાબર, કે જેની જોડે તમારી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે, એને તમે એમ માનો છો કે ચલો યાર આપણે ફરવા જઈએ, મતલબ તને શોપિંગ કરાવું એવું તમે બોલ્યા બરાબર. તમે બોલ્યા કે ઠીક છે શોપિંગ કરવાની, ચલો તો શોપિંગ કરાવવાની ઈચ્છા જે છે એ પૂરી કરીએ તમારી. એટલે તમે કીધું કે હા ઠીક છે, કે તમારી તમારી જે ગર્લફ્રેન્ડ છે અથવા તમારી જે ફિયાન્સે છે કે ગમે તે બરાબર, પ્રિયતમા બરાબર, એને તમે શોપિંગ કરવા લઈ ગયા, તમારી જોડે 50,000 પડ્યા છે, મસ્ત વ્યવસ્થિત. તમે કે તારે જે ખરીદવું ખરીદને, તમે સીધા ગયા મોલમાં, મોલની અંદર ડાબી બાજુ જે છે બરાબર, ડાબી બાજુ બધા જ્વેલર્સની દુકાનો છે, જમણી બાજુ H&M છે બરાબર, પછી મોટી મોટી જે બ્રાન્ડ્સ છે, લુઈ વિટોન છે બરાબર, મોટી મોટી બ્રાન્ડ છે બરાબર. અને એમાંથી થોડા આગળ જાઓ એટલે સ્ટારબક્સ ને પછી એ મોટા મોટી બ્રાન્ડના એ બધા છે બરાબર. હવે આવી રીતના તો ખરીદી તો કરવા તમે નીકળ્યા બરાબર, શું લાગે છે આ 50,000 જે પડ્યા છે કેટલા સમયમાં પતી જશે? તમે જે મોલમાં ઘૂસ્યા છે એમાં એક બધું જ્વેલર્સ છે, ડાયમંડ જ્વેલરી છે, ગોલ્ડન જ્વેલરી છે, સિલ્વર નથી બરાબર. જમણી બાજુ જે છે એ તમારી જોડે છે કે H&M બ્રાન્ડ તમને ખબર છે બરાબર, લુઈ વિટોન બ્રાન્ડ ખબર છે, એના શરૂઆતના કપડાં કેવા ચાલુ થાય બરાબર. અને પછી આગળ તમે સ્ટાર ચાબા તો બધું હોય ને યાર, છેલ્લે થાકી ના જાય માણસ થોડું, તો સ્ટારબક્સની અંદર કોફી બોફી આ બધું કેટલા કેટલો ટાઈમમાં પતી જશે પૈસા? એક મહિનો ચાલશે કે પછી નહીં ચલાવે? નવું પહેલી વાર જ છે શોપિંગ, એટલે પોતાની ફિયાન્સે હોય તો એ પોતાનો આમ ઇજ્જત તો રાખવી પડે ભાઈ બરાબર, કે હા હા તું તારે ચલાય વાંધો નહીં. અત્યારે તો કાળ ઘસાઈશ 50 આલીને, બીજા કાળ ઘસાઈ નહીં કદાચ, હું આજે તો પૂરું કરીશ જ બરાબર. 50,000 પણ ઓછા પડે બરાબર, 50,000 પણ પેલો કે 30 મિનિટમાં પતી જાય, તો તારી ગર્લફ્રેન્ડ ખર્ચાળ કહેવાય, ગર્લફ્રેન્ડ બદલ. 30 મિનિટમાં પતી જતા હોય તો ગર્લફ્રેન્ડ બદલવી લોચા પડશે બરાબર. એટલે સમજણ પડી ગઈ કે આપણે જ્યારે
આ પ્રોડી ગર્લ શબ્દ જે છે એનો મતલબ શું થઈ ગયો? એનો મતલબ જે છે પૈસાનો શું થઈ ગયો? ખર્ચો. પૈસાનો શું થઈ ગયો? ખર્ચો. એટલે કે એવો વ્યક્તિ, વસ્તુ અથવા સિચ્યુએશન કે જેની અંદર પૈસાનો ખર્ચો થાય એ શબ્દને શું કહેવાય? ખર્ચાળ. તો મારી બાઇક પ્રોડિગલ છે એટલે કે મારી બાઇક ખર્ચાળ છે, એની અંદર દર 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 બે બે દર બે બે કિલોમીટરે પેટ્રોલ નાખવું પડે છે, તો ખર્ચાળ છે. સમજ પડી ગયેલી? મેં કીધું અને સંબંધિત છે, પૈસા સંબંધિત. હવે યાદ રહી જશે કે ભાઈ છોકરીઓનો પ્રોડી ગર્લ, ગર્લની અંદર છે છોકરી, છોકરી શું કરે છે? ખર્ચો કરાવે છે. એટલે પ્રોડી ગર્લનો મતલબ છે ખર્ચો થનાર, ખર્ચો કરનાર, ખર્ચાર, ખર્ચો. આ બધા શબ્દોનો મતલબ થાય છે પ્રોડી ગર્લ. બોલો, પિક્ચર જોયા વગર પિક્ચર જોવાની મજા આવી? પિક્ચર જોયા વગર પિક્ચર જોવાની મજા આવે ને, એને આવા શબ્દો લઈને આવીશ, એને કહેવાય પિક્ચર બેઝ વર્ડ. જે એક્ઝામમાં પૂછેલા હશે, બરાબર, જે એક્ઝામમાં પૂછેલા હશે અને પૂછાશે અને ગ્રેજ્યુએશન લેવલ સુધીના હશે, એની તૈયારી કરાવવાની જવાબદારી અને એની ગેરંટી કે તમે આવે નહીં ભૂલો, તમે આવે નહીં ભૂલો, આ શબ્દ તમારી લાઈફની અંદર ફરી વખત આવશે તો તમને ગર્લફ્રેન્ડ યાદ આવશે, જેની 30 મિનિટવાળી જે મોંઘી ગર્લફ્રેન્ડ હતી એને ફક્ત સજેશન કે બદલવી સારી. બરાબર, ઓકે મારા ભાઈઓ અને બહેનો, દરેકને મજા એકલી નહીં લેવાની ભાઈ બહેન, ફક્ત મજા નહીં લેવાની, શીખીને જવાનું, ફક્ત શીખીને જવાનું. બરાબર, શીખીને જવાનું. ઓકે, એટલે મેં પહેલા પણ કીધું હતું કે હું જે છે ને આ મારો વિચાર નથી. બરાબર, આપણે જનરલી, કારણ કે વાત મેં વાત કરી એ પ્રમાણે તમે કહ્યું એટલે આપણને જનરલ છે, આ તમારો પોતાનો પણ વિચાર ના હોય. બરાબર, દરેક જે છે, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ હોય, પણ આપણે આ શબ્દ યાદ રાખવા માટે આપણે થોડું એને ટ્રિક કરી, આવી ટ્રિકોથી આપણે આગળ વધીશું, થોડા આગળ વધીએ. હવે આપણે રૂટ બેઝ પર પાછા જઈએ અને પછી આપણે જોઈએ છે કે શું કામ કરે છે. ચલો જોઈએ. ફોબિયા કરીને શબ્દ છે, બરાબર, આ ફોબિયા કરીને એક શબ્દ છે, એનો મતલબ શું થાય છે? ફોબિયા એટલે કે ગાંડપણ. બરાબર, ફોબિયા એટલે કે કોઈ પણ જાતનું, કોઈ પણ જે વસ્તુ કે જેની અંદર તમે અંદર ખોવાયેલા હોય, ફોબિયા એક ડર છે. બરાબર, સાચી વાત છે, ડર છે એક પ્રકારનો, કે જેનાથી તમને એમ લાગે કે યાર આ શું, કે આવી વાતમાં ડર છે, આવો ડર છે. પાણીથી ડર લાગતો હોય, અમુક બહુ વધારે પડતું બોલો ને, દરિયા જોઈએ ને તો પાણીમાં ડર લાગતો હોય, અમુકને ઊંચે લઈ જાવ તો હાઇટનો ડર લાગતો હોય, અમુકને અંધારાનો ડર લાગતો હોય, અમુકને ચોપડીઓથી ડર લાગતો હોય, ચોપડીઓ જોવે ને તો ફફડાટ પહોંચી જાય એવા છે. બરાબર, એટલે વાંચવાનો સમય વાંચી લીધું, 10મું 12મું પાસ કરવાનું હતું, ગ્રેજ્યુએશન સુધી પાસ કરી લીધું, પણ આજની તારીખમાં ચોપડી જોઈએ ને તો આમ ગભરાટ, મૂકના ભાઈ ચાલ ને ઝાલ બીજી જગ્યાએ આપણે કંઈક બીજા કામ કરીએ. સમજો પડી ગઈ? ઓકે, તો એવી જે વસ્તુ છે, એવી જે વ્યક્તિઓ છે એને ચોપડીઓનો ડર લાગે. તો આ જે ફોબિયા શબ્દ જે છે એ રૂટ બેઝ કહેવાય. બરાબર, તો આનાથી કેટલા શબ્દો બને છે ને યાદ કેટલી વારમાં આવડી જાય? હમણાં બને છે ને હમણાં જ યાદ આવી જાય, એનું નામ છે. આપણે હવે યાદ રાખવા માટે કયો શબ્દ યાદ રાખવાનો? ખાલી આટલું જ, હું જેટલું આપું ને એટલું જ યાદ રાખવાનું. સાહેબ આ બધું વાંચું, વાંચવું હોય તો વાંચ, બાકી યાદ તારે ખાલી મેં જે માર્ક કર્યું ને એમાં જ યાદ કરવાનું, બીજું એક્સ્ટ્રા યાદ કરવાની જરૂર નથી. બરાબર, ફીસ ભરી તો પૈસા ખર્ચ થયા બતાવે છે, કોને બતાવે? મીરાબેન, અમને બતાવે. તમે કોન્ટેક અહીંયા જે ટીમ છે એને કરો, નહીં તો પછી તમે એપ્લિકેશનમાં જાઓ, અત્યારે એપ્લિકેશનની અંદર પણ તમે જોઈ શકો છો. એટલે મીરાબેન તમે, અચ્છા, એકબીજાની જોડે અંદર અંદર વાતો કરો છો તો પછી મને નહીં ખબર પડે કે શું ચાલે છે. વિજયભાઈ, તો પછી વાતો કરી લો, પછી બીજી જગ્યાએ જઈને વાતો કરો એ કેસમાં. બરાબર, ચલો, તો ફોબિયા એટલે ડર, અકોસ્ટિક, અકોસ્ટિકોફોબિયા. અકોસ્ટિક એટલે શું? અકોસ્ટિક યાદ રાખવા માટે શું છે? ઓડિયો વિડીયો નથી, ઓડિયો એટલે શું? અવાજ.
અવાજનો જે ડર છે, નોઈઝ, એને કહેવાય છે અકોસ્ટિક. અકોસ્ટિક ગિટાર હોય છે, ગિટાર જે છે અકોસ્ટિક, એટલે શું? ઇલેક્ટ્રિક ગિટાર કહેવાય, બરાબર. તો અકોસ્ટિક એટલે કે અવાજ, જેને અવાજનો ડર લાગતો હોય એને કહેવાય છે અકોસ્ટિકોફોબિયા. ઓકે, અકોસ્ટિક યાદ રાખવા માટે શું રાખ્યું સાહેબે? ઓડિયો. ઓડિયો વિડીયો ક્લિયર છે ભાઈ? ઓડિયો વિડીયો ક્લિયર છે ભાઈ? એવું કહે છે દરેક સાહેબ અહીંયા આવીને, એવું કહે છે ઓડિયો વિડીયો ક્લિયર છે કે ભાઈ? તો ઓડિયો એટલે કે શું? અકોસ્ટિક. અકોસ્ટિક એટલે કે અવાજ. અવાજ મારો ક્લિયર છે કે નહીં? અવાજ જે ક્લિયર છે એને કહેવાય છે અકોસ્ટિકોફોબિયા, જેને અવાજનો ડર લાગતો હોય, વધારે પડતો અવાજ, નોઈઝ. નોઈઝ એટલે કે વધારે પડતો નોઈઝ, એને કહેવાય, બરાબર. એપ્લિકેશનમાં એકબીજાના મેસેજ નહીં દેખાતા સર, ખાલી તમે જ દેખા. હા, એ મને ખબર છે, એ તો મને ખબર છે. આ તો જે લોકો યુટ્યુબમાં છે ને, એટલા માટે અમુક મેં તમને કીધું કે અમુક લોકો યુટ્યુબમાં જોવે છે, અમુક લોકો અહીંયા જોવે છે, એટલે આ તો યુટ્યુબવાળા લોકો અંદર વાતો કરતા હતા, એટલે એમને કીધું કે કાં તો તમે, તમારે કોઈ ક્વેરી હોય તો એપ્લિકેશનમાં આવી જાઓ એમ. કદાચ સીધી મારી જોડે વાત કરવી હોય તો તમે એપ્લિકેશનમાં સીધા તમે મારી સાથે વાત કરી શકો છો, અને હું સીધો તમારી સાથે નામ સાથે વાત કરી શકું. ચલો આગળ જોઈએ. ક્યાં ગયું? મેં તમને કીધું હતું ને કે ઊંચાઈનો ડર લાગે છે. એક્રો. એક્રો એટલે શું? એક્રો એટલે કે ઊંચાઈ. જેને ઊંચાઈનો ડર લાગે છે એને કહેવાય છે એક્રોફોબિયા. એક્વા એટલે પાણી હોય, અને એક્રો એટલે કે હાઈટ્સ. હા, થિયેટરમાં અકુસ્ટિક સીટ લાગેલી હોય છે, અકુસ્ટિક આખો જે છે, જેના કારણે અંદરનો અવાજ બહાર ના જાય ને બહારનો અવાજ અંદર ના આવે. સાચી વાત છે, બરાબર. અકોસ્ટિક એટલે કે જે પ્રકારનું વાતાવરણ કે જેનાથી અવાજને તમે રોકી શકો છો, નોઈઝને રોકી શકો છો. થિયેટરનો તમે બહાર દરવાજો ખોલો ને તો તમને અવાજ આવે, પણ દરવાજો બંધ કરી દો તો તરત જ ફટ આખો આખો અંદરનો માહોલ ને બહારનો માહોલ બંને શાંત થઈ જાય. તમને એમ લાગે કે અંદર બધા ચૂપચાપ બેઠા છે, ને તમને બહારવાળાને એમ લાગે કે બધું અંદર શાંત જ છે, બરાબર. તો એ પ્રમાણે સરસ પાર્થ, બરાબર. પોતાને લિંક કરવાની જે કોશિશ કરી સરસ હતી, બરાબર. મારા ખ્યાલ પ્રમાણે આ ચાલતું નથી રિમોટ, આપણે આના એમને હાથથી ચલાવીએ, બરાબર. બિલાડીઓનો જેને ડર લાગતો હોય એલિરોફોબિયા, બરાબર. બિલાડીઓ, બરાબર. હવે યાદ શું રાખવાનું? આ યાદ નહીં રહે તો ચાલશે, આ યાદ રાખો. હું જે માર્ક કરું ને એ યાદ રાખવાનું, એ પૂછાશે, બરાબર. હું જે યાદ કરાવું ને એ તો પૂછવાનું. આ જુઓ, આ બધા જુઓ, પણ પેલા યાદ રાખો, કમ્પલસરી યાદ રાખો, બરાબર. જેને ગણિતનો ડર લાગતો હોય, પતી ગયું એક જ છે, જેને ગણિતનો ડર લાગતો હોય તો એરેથમેટિક, બરાબર. એરેથમેટિક એટલે શું? નંબર્સ. નંબર્સનો ડર લાગે, મેં કીધું અમુકને ચોપડીઓનો ડર લાગતો હોય, બરાબર. અમુકને ચોપડીઓનો ડર લાગતો હોય તો એનો મતલબ છે કે ભાઈ નંબર્સનો, જેને ભૂલ, નંબર્સમાં જેને ડર લાગતો હોય તેને એરિથમેટિક કહેવાય, બરાબર. ચોપડીઓની વાત કરી હતી ને, બિબ્લિયો. બિબ્લિયો એટલે શું? બિબ્લિયો એટલે કે બુક્સ. ચલો, બિબ્લો યાદ રાખવાની ટેકનિક. આપણે અસાઇનમેન્ટ્સ કર્યા છે કોલેજમાં હતા ત્યારે, આપણે એપ્લિકેશનવાળા વિદ્યાર્થીઓ, તમારે એકદમ એક્ટિવ રહેવાનું અને સ્પીડમાં જવાબ આપવાનો. કારણ કે તમે અહીંયા પૂરેપૂરા શું કહેવાય, મારી માટે કમ્પ્લીટલી તમારે શું કહેવાય, મારી ઉપર ફોકસ કરવાથી તમારું આજે જે એક કલાકનો લેક્ચર જે છે, બરાબર, એક કલાક તમે ફરી વખત રિપીટ કરવાની જરૂર નહીં પડે, તમે તમારી લાઈફમાં જરૂર નહીં પડે કોઈ પણ વસ્તુ. આપણે અસાઇનમેન્ટ્સ લખ્યા છે ને, એમાં લાસ્ટમાં બિબ્લિયોગ્રાફી લખતા હતા, કદાચ રેફરન્સ બુક્સ લખતા હતા, યાદ છે તમને? અસાઇનમેન્ટ્સની અંદર બિબ્લિયોગ્રાફી લખ્યું છે, યાદ છે તમને? આપણું જે અસાઇનમેન્ટ હતી એની નીચે રેફરન્સ લખતા હતા કે ભાઈ ફલાણી ચોપડીમાંથી ફલાણી વસ્તુ મેં ઉઠાવીને લખી છે, ફલાણી ચોપડીમાંથી ફલાણું લખ્યું છે, આને કહેવામાં આવે છે રેફરન્સસ. રેફરન્સસનો મતલબ થાય છે બિબ્લિયોગ્રાફી.
બિબ્લિયોગ્રાફી એટલે શું? લિસ્ટ ઓફ બુક્સ. યાદ આવ્યું? લિસ્ટ ઓફ બુક્સ, કે કઈ ચોપડીમાંથી કેટલું ઉઠાઈ ઉઠાઈને તમે કોપી પેસ્ટ કર્યું છે એને કહેવામાં આવે છે બિબ્લિયોગ્રાફી. બરાબર, જો આ બધા શબ્દો પરથી તમને ખબર પડશે કે બિબ્લિયોગ્રાફી એક્ઝેક્ટ કોઈ કેવો શબ્દ પર જો આવી રહ્યો. બરાબર, આ બિબ્લિયોગ્રાફી મતલબ કઈ ચોપડીમાંથી તમે શું શું ઉઠાવ્યું છે એને કહેવામાં. જો આ બિબ્લિયોગ્રાફી અને આ રેફરન્સ બંને સરખા જ છે. જો રેફરન્સ લખો કે બિબ્લિયોગ્રાફી લખો, જો તમે રેફરન્સ લખો કે બિબ્લિયોગ્રાફી લખો, બંનેનો મતલબ સરખો જ થાય છે. બરાબર, આ રેફરન્સ અને બિબ્લિયોગ્રાફી બંનેનો મતલબ સરખો જ થાય છે. બરાબર, કોઈ પણ વસ્તુ બદલાતી નથી. ચલો પાછા જઈએ. બરાબર, એટલે બિબ્લિયો એટલે બુક્સ. બિબ્લિયોમાંથી ઘણા બધા શબ્દો બને છે, એટલે આ યાદ રાખજો. બિબ્લિયોમાંથી ઘણા બધા શબ્દો મળે છે. જેને બુક્સની સાથે પ્રેમ હોય, જેને બુક પ્રેમી હોય ને, કે મારો બુક વોર્મ છે, એક શબ્દ છે ઇંગ્લિશમાં બુક વોર્મ. બુક વોર્મ એટલે શું? ક્યારો ચોપડીથી સાહેબ જોઈન્ટ ને જોઈન્ટ જ રહે છે, હંમેશા ચોંટેલો જ હોય છે, ખબર જ નથી પડતી. બરાબર, તો યાદ આવી ગયું રેફરન્સ લખતા હતા એને કહેવાય બિબ્લિયોગ્રાફી. બરાબર, તો બિબ્લિયોગ્રાફી જે લખતા હતા, બિબ્લિયો ફિલે કરીને, આ બધા શબ્દો છે હું તમને યાદ અપાવીશ. બરાબર, યાદ રાખજો મેં જે અત્યારે બોલ્યો છું એ. બરાબર, બિબ્લિયોગ્રાફી. બરાબર, લિસ્ટ ઓફ બુક્સ. બરાબર, પછી બિબ્લિયો ફિલે કરીને એક શબ્દ છે, ફિલે. બરાબર, આ ફિલેનો મતલબ શું થાય છે? આગળ જેમ જેમ વધતી જશું એમ. બરાબર, બિબ્લિયો કરીને બીજા બે ચાર શબ્દો છે, એ પણ તમને બધા આપી દઈશ. બરાબર, આખું લિસ્ટ બિબ્લિયોવાળું ભેગું કરી જઈશ. ફોબિયાવાળું જેમ ભેગું કર્યું છે ને, એવી બિબ્લિયોવાળું પણ ભેગું કરીને આપીશ. એટલે તમને બધું અલગ અલગ જગ્યાએથી ભેગું થઈને પણ મળશે, એટલે તમારે વારે ઘડી યાદ નહીં રહે. કેકો એટલે કે ખરાબ. કેકો એટલે કે ખરાબ, અગલીનેસ. જેને શું કહેવાય, ખરાબ જે વસ્તુ છે એનો ડર લાગતો હોય, બરાબર, આમ ચિત્રી ચડતી હોય એવી વસ્તુથી ડર લાગતો હોય એને કહેવામાં આવે છે કેકોફોબિયા. બરાબર, અમુક નહીં પ્લસ જે શું કહેવાય, અમુક લોકો જ્યાં હોસ્પિટલમાં હોય તો અમુક જગ્યા જે હોય કે જેની સ્મેલ એમ થોડી એટલી બધી ના સારી ના આવતી હોય. બરાબર, અથવા અમુક જગ્યાએ કાદો કિચડ ને બધું થયું હોય તો એનાથી આપણે ડર લાગતો હોય કે ના અહીં નહીં જવું, કે એની અંદર કદાચ માનો કે શું કહે લીઝર્ડ હોય અથવા કંઈક શું કહેવાય અલગ પ્રકારના ઇન્સેક્ટ્સ હોય તો મને એને ડર લાગે છે. તો એવી જે ગંદી જગ્યા છે એનો જે ડર લાગતો હોય એને કહેવાય છે કેકોફોબિયા. કેકોફોબિયા પરથી બે શબ્દો છે, એક છે કેકોફોન, ફોન એટલે કે અવાજ, કે જેનો અવાજ ખરાબ છે, અને એક છે કેકોગ્રાફી, કે જેના લખાણ ખરાબ છે. મારા જેવા હું કહું છું, મારું જેની રાઇટિંગ ખરાબ છે, ખરાબ અગલીનેસ, કે જેની રાઇટિંગ ખરાબ છે. બરાબર, એને કહેવામાં આવે છે કેકોગ્રાફી. અને કેકોફોન, કે જેનો અવાજ કરકર ભરવો છે, કોનો? કાગડાનો અવાજ. બરાબર, તો એને કહેવાય છે કેકો. બરાબર, કેકો શબ્દ યાદ રાખજો. આના પરથી પણ બે શબ્દો બીજા તમને આપી દઉં, એક છે કેકોગ્રાફી, બરાબર, અને એક છે કેકોફોન. બરાબર, આવશે, મેં બધું લખેલું છે, એટલે આ તો ખાલી અહીંયા રેફરન્સ માટે આપ્યું છે, બાકી જેમ જેમ આગળ વધીશું એમ એમ આવશે, બંને યાદ રાખવા. બરાબર, ડેન્ટો, બોલો શાનો ડર હશે? ડેન્ટોમાં શાનો ડર હશે? લખી જ આવી ગયું છે ભૂલથી, પણ તેમ છતાંય શાનો જઈએ, વંદો જોઈને લાગે છોકરીઓને. હા તો લાગે. જનકભાઈ, તમારો નોટ તૈયાર કરવાની જ ના હોય, તમારું હોમવર્ક કરવાની જવાબદારી જે છે ને એ તમારી ફક્ત શું છે? વાંચવાની. બધું તૈયાર કરવાની જવાબદારી મારી, તમારે તૈયાર નહીં કરવું, તમારે ફક્ત દિમાગની અંદર તૈયાર રાખવું, બીજું બધું હું મારી મેરે તૈયાર કરી લઈશ. બરાબર, સાઇનોફોબિક, ફિયર ઓફ ડોગ્સ, હા ઠીક છે, એ નથી પૂછાતું એટલે આપણે લખ્યું નથી. બાકી મારી પાસે બીજા ફોબિયો રિલેટેડ મારી જોડે અહીંયા જે આપ્યા છે ને એના સિવાય મારી પાસે લગભગ બીજા 20 એક્સ્ટ્રા છે, એ નથી મેં લખ્યા. બરાબર, નથી લખ્યા, કારણ કે પૂછાતા નથી, જરૂર નથી, કદી નહીં પૂછાય. બરાબર, એટલે બહુ ટેન્શન નહીં. દાંતનું ડન, ઇઝી છે. બરાબર, ડેસ્પોપ. બરાબર, ડેસ્પો, પીવાનો ડર. કયું પીવાનો? એનો નહીં, પાણી જે છે ગંદુ છે કદાચ એનો ડર લાગતો હોય. કોઈ પણ વસ્તુ પીવાનો જે ડર છે, અમુક લોકોને ડર લાગે. આ અલગ અલગ ટાઈપની બીમારીઓ છે એક ટાઈપની. બરાબર, કે દરેક વસ્તુમાં કોઈક બીજો પાણી લઈને આવે તો ના પીવે, પોતે જાય, પોતે જઈને જ પાણી પીવે. બીજાના હાથનું પાણી તો કે મને ડર લાગે, કેમ? કારણ કે ભાઈ એના હાથનું પાણી ના પીવાય, એના મતલબ એણે કંઈક એડ કરી દીધું છે, હું કંઈક બેભાન બેભાન થઈ જાઉં તો. બરાબર,
તો એવો ડર, તો ફિયર ઓફ ડ્રિંકિંગ, પેલો પીવાનો બી ખરો, બીજો પીવાનો બી ખરો, બંને બરાબર. તો બંને જે કોઈ પણ જાતનું ડ્રિંક, ટ્રસ્ટ ઇશ્યુ, હા બરાબર. તો ડેસ્પો યાદ રાખજો, આ ડેસ્પો જે છે ને પીવાની હેબિટ માટે પણ કામ આવશે એક જગ્યાએ. હેલિયો, હેલિયો એટલે કે સન કહે છે, હેલિયો એટલે કે સૂરજ દાદા, હેલિયો કરીને શબ્દ, હેલી એક ગ્રહ છે જો તમને ખબર હોય તો. ઓફિસનું પાણી ના પીવે, ઘરનું જ પીવે, આ ઘરથી લાવે, સાચી વાત છે. ટ્રસ્ટ ઇશ્યુ નહીં, અહીંયા ઠંડુ બળફ કરી દે જાલો, પેલું એ ચાલુ કરે ને કૂલર, વોટર કૂલર ચાલુ કરે છે આ લોકો, બળફ જેવું પાણી એકદમ. મને મને પેલું માટલાનું પાણી પીવાનો શોખ, માટલું ઇઝ બેસ્ટ. મારા ઘરે એકચ્યુઅલી શું કહેવાય, ફ્રીજની અંદર બોટલ નથી મૂકતા, ઘરની અંદર પણ બરાબર. તો પેલો ડેસ્પો એટલે યાદ રાખજો, ડેસ્પોની અંદર હંમેશા પેલી રીતના શબ્દ વપરાશે બરાબર, ડ્રિંકિંગ વાળા સંદર્ભમાં જ બરાબર. ચલો, હેલિયોફોબિયા એટલે કે ફિયર ઓફ ધ સન બરાબર. સેક્ટર 6 માં છે ને આપણું જ્ઞાન લાવ્યું તો, જે ફિઝિકલ બેચ વાળું જે છે આપણે સેક્ટર 6 માં છે બરાબર. હેલિયો ધૂમકેતુ બરાબર, સાચી વાત છે. એના પરથી ફિયર ઓફ ધ સન, એટલે હવે યાદ રહેશે કે ભાઈ ઉપરની વાત ચાલે, હેલિયો એટલે કે ઉપર વાળું. ઇન્સેક્ટ વાળું ઇઝી છે, આ તો યાદ રહેશે ને, આમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી, એમાં ટાઈમ પાસ નથી કરતા, ડાયરેક્ટ જ લખેલું છે બરાબર. મોટર આ પણ ખબર છે, મોટર શું છે, ઓટોમોબાઈલ્સ, એટલે એની અંદર પણ ટાઈમ પાસ નથી કરતા બરાબર. જે અગત્યના છે એની પર ફોકસ કરીશું, કારણ કે સમય આપણી પાસે ઓછો છે ને કામ બધા. નોક્ટો એટલે રાત, નોક્ટો એટલે કે રાત બરાબર. તો નોક્ટરલ એનિમલ હોય, તમે કદી કાંકરિયાના પેલા જે પ્રાણી સંગ્રહાલય છે એમાં ગયા છો? કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં ગયા છો? મિનરલ વોટર નહીં, માટલાનું પાણી, સાદું, શું કહેવાય, મ્યુનિસિપાલ કોર્પોરેશનનું પાણી બરાબર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી પીવાનું બરાબર, બેસ્ટ. ગાંધીનગરમાં તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એનું બરાબર. તો એની અંદર તમે જોજો, એક વિભાગ છે નોક્ટરલ એનિમલ્સનો, નોક્ટરલ એટલે કે જે રાતનીના જે એનિમલ્સ હોય એનો એક વિભાગ છે. ના ગયો તો જવાનું, અને આજે ગૂગલમાં જવાનું. ચલો આજે ગૂગલ જઈએ, રાખો ને ભાઈ, ક્યાં ગયું? બરાબર, ચલો જોઈ લો એક વાર. આ બધા જે છે ને ખબર, પેલા આપણે શું કહે છે, ચામાચીડિયું ને એ બધા, એ બધા આપણને શું છે, રાત્રિના એનિમલ્સ કહેવાય બરાબર. એક વાર જોઈ લો, રાતના જે હોય બરાબર, રાતે જાગતા જે પ્રાણીઓ હોય એ બધાને આપણે નોક્ટરલ એનિમલ્સ કહે છે. નોક્ટરલ એટલે કે નાઇટ, જેને રાતનો ડર લાગતો હોય. મને જ્યારે નાના હતા બરાબર, નાના હતા, ક્યાં ગયું, નાના હતા ને તો અંધારામાં ડર લાગતો હતો, બધાને લાગતો હતો, દરેક નાના વ્યક્તિ હોય બરાબર. તો એને રાતે મતલબ અંધારામાં કોઈક દૂર જગ્યા હોય ને જ્યાં કોઈ ગુમસામ હોય બરાબર, ત્યાં થોડા દૂર જાઉં ને તો ડર લાગતો હતો, દરેકને લાગે બરાબર. એ ડોગ નતું, પણ એ ડોગ નતું, એ ડોગ એવા એવા પણ ડોગ હોય છે કે જે રાતે જાગતા હોય બરાબર, દિવસમાં જાગતા હોય, રાતે જાગતા હોય બરાબર. તો કૂતરા જે છે એવા અલગ અલગ પ્રકારના કૂતરા બી અલગ અલગ ટાઈપના હોય બરાબર. હા સાચી વાત છે, ઝેનોફોબિયા કરીને શબ્દો છે, ફોરેનરથી ડર લાગતો હોય બરાબર.
આવશે, એ પણ આવશે, ટેન્શન ના લો. ફાર્મા તો ખબર છે ને, મેડિસિન, ફાર્મા કરીને શબ્દ જે છે મેડિસિન, યાદ રાખજો, ફાર્મકોફોબિયા. બરાબર, ઇઝી છે, એટલે આની અંદર ટાઈમ પાસ નથી કરતા. પ્લુટો એટલે પૈસા, યાદ રાખજો. પ્લુટો આપણે, પ્લુટો એટલે શું, પ્લુટો ગ્રહ છે, ગ્રહ એ પૈસાદારવાળા લોકો માટે છે. પ્લુટો ગ્રહ પૈસા માટે. પ્લુટોક્રેસી કરીને શબ્દ આવશે કે જે લોકો વેલ્ધી પીપલ થઈને રાજ કરે ને એને પ્લુટોક્રેસી કહેશે, એક શબ્દ આવશે. બરાબર, જેમ કે ડેમોક્રેસી કરીને શબ્દ છે ને, ડેમોક્રેસી કરીને શબ્દ છે. હવે ક્રેસી જે છે એ રૂટ છે, એના પરથી એક શબ્દ બનશે પ્લુટોક્રેસી, જે અનો રિલેટેડ છે. બરાબર, પ્લુટોક્રેસી એટલે શું થશે, અનો મતલબ થાય છે રાજ અને અનો મતલબ છે પૈસા. પૈસાવાળા જે રાજ કરે એને કહેવાય છે પ્લુટોક્રેસી. ડેમોક્રેસી એટલે ડેમો એટલે કોણ, લોકો, અને રાજ, લોકો જે રાજ કરે એને કહેવાય ડેમોક્રેસી, એટલે કે આપણે લોકશાહી. બરાબર, અહીંયા જે પૈસાશાહી કહેવાય. બરાબર, એટલે આગળ આવશે તેમ ખબર પડશે. બરાબર, ઓકે, ઠીક છે, ચલો આગળ. ઇલેક્ટ્રો, બરાબર, યાદ રાખજો, આ ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ નહીં, વોમિટ ને વાત છે. ઇલેક્ટ્રો એટલે કે તમારી જે બોડીના જે કરંટ છે એ વાઇબ્રેટ થઈને જે બહાર આવે છે, એનો જે ડર લાગતો હોય, વોમિટ થવાનો ડર લાગે ને અમુક જગ્યાએ, ગાડીમાં બેઠા હોય નચક વોમિટ જેવું થાય છે, પણ ડર લાગે છે કે કરવું, કરાય કે નહીં, કરાય કે નહીં, નવી ગાડી છે, આ છે, તે છે, તો એવો જગ્યાનો ડર. પબ્લિક પ્લેસની અંદર તમે વોમિટ કરો તો તમારી સામે બધા જુએ કે એવું બધું કરે ને, એવો ડર લાગતો અંદરથી કે વોમિટ કરાય નહીં. બરાબર, ઝેનો, જો ભાઈ ત્યાંથી કીધું ને, ઝેનો એટલે કે ફોરેનર, અહીંયા ભલે સ્ટ્રેન્જર્સ લખ્યું છે પણ ફોરેનર, બરાબર, બીજા અજાણ, અજાણ પણ ચાલે. બરાબર, અજાણ, અજાણ આપણે બરાબર રાખો ને, કારણ કે ફોરેનર બધા અજાણ. અહીંયા અમુક વખતે સ્ટ્રેન્જર્સ લખશે, અમુક વખતે ફોરેનર્સ લખશે, એક્ઝામની અંદર ટ્વિસ્ટ કરી નાખશે, પણ અજાણ વ્યક્તિનો ડર જે છે એને કહેવાય છે ઝેનોફોબિયા. બસ આટલા યાદ રાખવાના ફોબિયા છે, બીજા બધા યાદ નહીં રાખો તો પણ ચાલે. વેલ્થ વાપરી નાખવી સર હોય, ફિયર થાય ને, અચ્છા ડર લાગતો હોય તો વેલ્થ વાપરી કાઢો, એવું ને, પૈસાનો ડર અલગ છે. જો ઝૂ ફોબિયા એટલે કે એનિમલ્સ, બરાબર, ઝૂ એટલે કે એનિમલ્સ, પ્રાણીઓનો ડર લાગતો હોય, બધા પ્રાણીઓનો, બરાબર, પાલતુ બધા, બંને ઓપ્શનમાં હોય તો ખબર ના પડી કયા બંને ઓપ્શનમાં હોય. તમને ઓપ્શન એ પ્રમાણે નહીં આપે ભાઈ, તમને એવું લખશે કે ભાઈ વન વર્ડ સબસ્ટિટ્યુટ કરીને આપશે, અથવા તો ઇડિયમ ફ્રેઝિસમાં વાપરીને આપશે, અથવા એનો શબ્દ તમને એ આપશે કે ભાઈ આના માટે કયો શબ્દ, તમને પ્રાણીઓના નામ નહીં આપે ત્યાં. બરાબર, કે ભાઈ ડોગ, ભાઈ શું કહેવાય, ચામાચીડ્યું, આમાંથી બોલો કયો નોક્ટરલ એનિમલ છે, એવું નહીં આપે. અચ્છા, સ્ટ્રેન્જ અને ફોરેનર્સ બંને સેમ જ કહેવાય, સ્ટ્રેન્જ અને બંને ઓપ્શનમાં મૂકી જ ના શકે, જે મૂકે એ સમજી લેવાનું કે એણે એક્ઝામિનર એવી રીતના પેપર જ ના બનાવી શકે, પછી એ બધાને માર્ક્સ આપવા પડે, કારણ કે બે ઓપ્શન કહેવાય, બંને સાચા કહેવાય અને એમાં બધાને માર્ક્સ આપવા પડે. બરાબર, ચલો આગળ. બરાબર, મેનિયા કરીને શબ્દ છે, જેનો મતલબ થાય છે એન એક્સેસિવ એન્થુઝિયાઝમ. બરાબર, પાગલ. બરાબર, કોક જાતનું પાગલ પણ, ગાંડ પણ. બરાબર, કે એની પાછળ ઘેલો થઈ ગયો છે, ઘેલો થઈ ગયો છે, ગાંડો થઈ ગયો છે, એવા શબ્દોને કહે છે મેનિયા. બરાબર, મેનિયા એટલે એવા શબ્દો કે જેની અંદર પાગલ પણ હોય, ઘેલો થઈ ગયો. તો એ માટે આપણે જે યાદ રાખવા માટે શબ્દ શું છે, ઓબ્સેશન. ઓબ્સેશન યાદ રાખજો, મેનિયા. ત્યાં જેમ કે ફોબિયા માટે આપણે ફિયર યાદ રાખ્યો હતો, બરાબર, એ પ્રમાણે મેનિયા માટે યાદ રાખીશું ઓબ્સેશન. ઓબ્સેશન એટલે કે પાગલ પણ ઘેલા થઈ જવું, એને કહેવાય છે ઓબ્સેશન. ઓકે, આઈ ગયો. બિબલિયો સાનું ગાંડ પણ છે, સાનું ગાંડ પણ છે, ચોપડીઓ પાછળ ગાંડ, ચોપડીઓ પાછળ નહીં, એટલે ક્યારો વધારે વાંચી વાંચીને ગાંડો થઈ ગયો છે, તો બિબલિયોમેનિયા. બિબલિયોમેનિયાક એટલે એ વ્યક્તિ કે જે એકચ્યુઅલી ગાંડો થઈ ગયો છે. બિબલિયોમેનિયા એટલે કે ચોપડીઓ વાંચવાથી ગાંડો થઈ ગયો, એવું કહે છે, ચોપડીઓ વાંચવાથી કોઈ ગાંડો ના થાય, નહીં તો બધાય ગાંડા થઈ ગયા, તમે હું બધાય, આપણે એટલી બધી નહીં વાંચતા નહીં સાહેબ, એવું પછી હે ને, તો બુક્સ માટે ગાંડો થઈ ગયો. બરાબર,
ડીપસો ભાઈ આવી ગયું, ડીપસો ડ્રિંકિંગ વાળું કીધું તું મેં તમને, ડ્રિંકિંગમાં હવે આલ્કોહોલ થઈ બરાબર, ડીપસો મેં કીધું ને ડ્રિંકિંગ માટે જ વાપરવામાં આવશે, ડ્રિંકિંગનો જે ફોબિયા હતો ડ્રિંકિંગ માટે જ વાપરવામાં આવશે, એટલે મેં તમને ત્યાં કીધું કે ડ્રિંકિંગમાં જ વપરાશે, આલ્કોહોલ માટે વપરાશે, આ શબ્દ હંમેશા આલ્કોહોલ માટે જ વાપરવામાં આવે છે બરાબર, હંમેશા જ્યારે પણ પૂછાશે આલ્કોહોલ આલ્કોહોલ રિલેટેડ જ પૂછાશે બરાબર. હિપો યાદ રાખજો, હિપોનો મતલબ હિપોપોટેમસ નથી થતો, હિપોનો મતલબ હોર્સસ થાય છે બરાબર, ઘોડાનો શોખ, ગાંડો શોખ છે સાહેબ ઘોડાનો એને બરાબર, તમારા ઘરે જઈએ તો સાહેબ એને ફોનનો ગાંડો શોખ છે બરાબર, ગાંડો શોખ છે સાહેબ, ફોનનો જ શોખ છે એને બરાબર, એ પ્રમાણે હિપોમેનિયા, ખાલી જોઈ લેશો એટલે યાદ રહી જશે બરાબર. ક્લેપ્ટો એટલે કે ચોરી કરવાની આદત ભાઈ, ક્લેપ્ટો ક્લેપ્ટોમેનિયા એટલે કે ચોરી કરવાની આદત બરાબર સાહેબ, ચોરી કરવામાં ગાંડો છે સાહેબ. ડિસ્કોમેનિયા, આ તો ડિસ્કો કર ડિગ્ગી 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 ડિસ્કોમેનિયા કર બરાબર. તો ક્લેપ્ટોમેનિયા એટલે કે સ્ટીલ, ચોરી કરવાની આદત બરાબર, ચોરી કરવાની દાનત છે બરાબર, એને ક્લેપ્ટો કહેવાય છે. આ ક્લેપ્ટો શબ્દ જે છે ને બહુ કામનો છે, વધારે અગત્યનો, યાદ રાખી લેજો મારા એપ્લિકેશનના વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે કોઈ ચોપડીમાંથી કોઈ શાયરી ઉઠાઈને તમારી ગર્લફ્રેન્ડને ચિપકાઈ દીધી છે બરાબર, કે તું હોતી તો યે હોતા ને તું હોતી તો યે હોતા ને એ બધું ચિપકાઈ દીધી છે, એને ક્લેપ્ટોમેનિયા જ કહેવાય બરાબર. ક્લેપ્ટો એટલે કે ચોરી, કોકની વસ્તુ તમે ચપકાઈ દો કોકને, અને કોઈ તમારી તમારી જે ગર્લફ્રેન્ડ છે એ શું કહેવાય આમ એકદમ સરળતાથી અને નાજુક રીતના પૂછે, તે લખી મારી માટે, તો કે હા મેં લખી તારી માટે, ચોરી કરીને ચોંટાડેલી કવિતા તે લખી, ક્યાંથી ત્યાં લખી બરાબર, સમજી ગયા. એટલે એને ક્લેપ્ટો, યાદ રાખજો આ બહુ જગ્યાએ પૂછાયું છે, અલગ અલગ રીતના પૂછાશે, હું તમને એ વખતે કરાવીશ બરાબર. લોગો એટલે આ યાદ રાખજો, લોગો હંમેશા થાય છે શબ્દો, યાદ રાખજો લોગોનો મતલબ હંમેશા શબ્દો થાય છે, અહીંયા બોલવાના સંદર્ભમાં હોઈ શકે, લખવાના સંદર્ભમાં બંને રીતના હોઈ શકે બરાબર. તો ઓબ્સેશન ટોકિંગ, કોન્સ્ટન્ટલી બોલ 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 જ કરે, બોલવાનો સમય ના લે સામેવાળાને, એને કહેવામાં આવે છે લોગોમેનિયા. લોગો એટલે શબ્દો, લખાણમાં પણ હોય અને બોલવામાં પણ હોય, બંનેમાં હશે, યાદ રાખવાનું બરાબર. ચલો આગળ, મિથોમેનિયા મતલબ કે જૂઠું બોલવું, મિથ મિથ એટલે કે જૂઠું, યાદ રાખજો મિથનો મતલબ થાય છે જૂઠું, જૂઠું બોલવાની આદત પડી ગઈ છે તેને મિથોમેનિયા કહે. નાર્કો એટલે કે ડ્રગ્સ, એ તો ખબર છે નાર્કોટિક ડિપાર્ટમેન્ટ છે બરાબર, નાર્કોટિક્સ આખું એક ડિપાર્ટમેન્ટ છે નાર્કોટિક્સ બરાબર, TIC કે CS બરાબર. તો નાર્કોટિક્સ આખો ડિપાર્ટમેન્ટ સાનવી માટે છે, ડ્રગ્સ માટે, તો ડ્રગ્સ માટે ગાંડો છે બરાબર, ડ્રગ્સ માટે ગાંડા વધારે હોય, આ બંને યાદ રાખો. મિથ એટલે જૂઠાણ બરાબર. નેક્રો ફરી વખત બરાબર, યાદ રાખજો આમાં નેક્રોની અંદર આ જે છે બરાબર એ NE છે, અને બીજો જે છે એ આ NN છે, યાદ રાખજો બરાબર. આ નેર્કો છે એટલે ડ્રગ્સ છે, અને આ નેક્રો છે એટલે અલગ છે. નેક્રોનો મતલબ થાય છે ડેથ બોડી, અમુક લોકોને ડેથ નહીં પેલા પિક્ચરોમાં બતાવે છે, ડેથ બોડી સાથે શું કહેવાય ખાવા પીવાનો શોખ જાગે બરાબર, ત્યાં એવી ગાંઠ પણ, એવું ગાંઠ પણ નોર્મલી. જો પ્લુટો ફરી વખત આવ્યો, વેલ્થ, પ્લુટો એટલે પૈસા, પૈસાનું ગાંઠ પણ બરાબર, જે ફરી વખત આવે ને. પાયરો એટલે કે એકચ્યુઅલી પાયર કરીને એક શબ્દ છે આપણા માટે, પાયર એટલે કે ચિતા, ચિંતા નહીં ચિતા બરાબર, જે આપણે ચિતા જે સળગાવીએ છીએ તેને આખે બરાબર, એટલે પાયર કહેવાય છે. એના પરથી શબ્દ આવે છે બર્ન, વસ્તુઓને બાળવાનો શોખ હોય એને કે પાયરોમેનિયા બરાબર, વસ્તુને બાળવાનો જે શોખ હોય એને પાયરોમેનિયા કહે. ગુડ મોર્નિંગ કુરેશી. થિયો એટલે ભગવાન બરાબર, થિયો તો યાદ રહેશે ને, થિયો ક્રેસી કરીને શબ્દ આવશે બરાબર, થિયો આવશે બરાબર, થિયો ક્રેસી કરીને શબ્દ આવશે, જેનો મતલબ થાય છે ભગવાન દ્વારા શાસન ચલાવવામાં આવે ને, થિયો ક્રેસી કહે. પછી થિયો કહે, પછી એથિસ્ટ, આ તો શબ્દ આવડે છે ને, એથિસ્ટ, આ થિયે એટલે કે ભગવાન કે જે ભગવાનમાં નથી માનતો એ, થેઇસ્ટ એટલે કે ભગવાનમાં મારનાર,
થીઇસ્ટ એટલે કે ભગવાનમાં માનનાર, બરાબર, ભગવાનમાં ના માનનાર, થિયોક્રેસી, ભગવાન દ્વારા રાજ ચલાવવામાં આવે છે, એવી રીતના રિલિજિયન અથવા ભગવાન, રિલિજિયન અથવા ભગવાન, બરાબર, ધર્મનો ગાંડો અથવા તો ભગવાન પાછળ ગાંડો, બરાબર. વર્બોમેનિયા એટલે વર્બ એટલે ફરી વખત શબ્દો, યાદ રાખજો, વર્બ એટલે શબ્દો અને લોગો એટલે પણ શબ્દો, બંનેમાં મતલબ સરખો જ થાય છે, બંનેના આન્સર સરખા જ થશે. ઝેનો એટલે કે ફરી વખત ફોરેનર, જો આવી ગયું ને, ફોરેનર વસ્તુઓ અથવા તો વ્યક્તિઓ, ઓકે, ફરી વખત આવ્યું. અને લાસ્ટમાં મારા ખ્યાલ પ્રમાણે, અચ્છા તો આ ખોટી જગ્યાએ આવ્યું છે, આ બીજો શબ્દ છે, ક્રેસી વાળા શબ્દો છે, બરાબર, ક્રેસી વાળો શબ્દ છે. ઓટો એટલે કે સેલ્ફ, એક જ વ્યક્તિ શાસન ચલાવે, ઓટો એટલે કોણ, એક જ વ્યક્તિ શાસન ચલાવે એને કહેવામાં આવે છે, ગવર્મેન્ટ બાય વન પર્સન, એક જ વ્યક્તિ દ્વારા શાસન ચલાવવામાં આવે એને કહેવાય ઓટોક્રેસી. તો હિટલર ઓટોક્રેસી, એક જ જગ્યાએ ચલાવે, એના સિવાય બીજું કોઈ નહીં. પછી આપણા ચાઇનીઝ જે છે, પેલા પ્રેસિડેન્ટ જે છે, એક જ વ્યક્તિ ચાલુ છે, બરાબર, બીજા કોઈ ચલાવે જ નહીં. બુક આવી ગઈ છે, કઈ રીતે તૈયારી કરવી સજેસ્ટ કરજો ગેટકો માટે, તો એ પૂરેપૂરો જે ક્લાસ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈને આવીશું. અત્યારે ફક્ત તમારી માટે લઈને આવ્યા છે, અલગ ટાઈપના જે રૂટ બેઝ વર્ડ છે એ લઈને આવ્યો છું. પછી જેમ જેમ આગળ વધીશું એમ એમ આપણે કરીશું, બરાબર. સર ક્વેશ્ચન કેવી રીતે પૂછશે એમાં હું બતાવીશ, બધું બતાવીશ. અજયભાઈ, પહેલા જ દિવસે ફક્ત તમને છે ને બતાવવાનું છે કે લેવલ શું છે, બરાબર, કેવી રીતના મહેનત કરી શકાય, કેવી રીતના કરીશું એ બધું પહેલા દિવસે બતાવવાનું હતું, એ મોટાભાગનું આપણે બતાવી ચૂક્યા છે. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં જ્યારે મળીશું, બરાબર, આવતા શનિવારે, ત્યારે બે કલાકનો ક્લાસ હશે, બરાબર, એપ્લિકેશનની અંદર. ત્યારે પૂરેપૂરો આખો રોડમેપ, અમે આખા જેટલા ક્લાસમાં શું કરીશું એનો આખો રોડમેપ આપી દઈશ, બરાબર. અત્યારે બંને જગ્યાએ ક્લાસ ચાલે છે ને, એટલે શું અમુક વસ્તુ શું કહેવાય, એ ફક્ત શું પેલું એના જેવું છે કે ફક્ત તમ એક આખી ગાઈડલાઈન તૈયાર કરાવવાની હોય અને એમાં સ્ટેપ બાય સ્ટેપ ફક્ત તમને ચલાવવાના હોય, બરાબર. એ સ્પેશિયલ જ્યારે તમારી માટે કરીશું ત્યારે, બરાબર. અત્યારે ઓપનમાં છે એટલે શું, જેટલી વસ્તુ આપણે દરેકને આપી શકાય એટલી અત્યારે આપવાની કોશિશ કરી, જેટલું ભણવાનું વધારે થઈ જાય એટલું વધારે સારું. બાકી ગાઈડલાઈન કેવી રીતના કરવું છે, કયો પ્રશ્ન કેવી રીતના અટેમ્પ કરીશું, પ્રશ્ન કેવી રીતના પૂછાય છે, પ્રીવિયસ ઇયર જે પેપરો છે એમાં શું હતું, હવે પ્રેક્ટિસ પેપરમાં શું આવશે, કેવી રીતના થશે, બધું ડિટેલમાં આપણે ત્યારે શીખીશું, બરાબર. અત્યારે આપણે વધારે પ્રેક્ટિસ ઉપર કરીએ છીએ એટલા માટે, બરાબર. ઓકે, ચલો, ડન, અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. હવે આપણે મળીએ છીએ સીધા નેક્સ્ટ શનિવારે, બરાબર, ત્યારે કમ્પ્લીટ બે કલાકનો વિડીયો લઈશું અને બે કલાક પૂરેપૂરું ભણીશું, બરાબર. ત્યાં સુધી દરેક અત્યારે જે કરાવ્યું છે બધું તમને મળી જશે પીડીએફ ફોર્મની અંદર, બરાબર, દરેકને, એટલે એપ્લિકેશનવાળા વિદ્યાર્થીઓ આ મળશે, એના સિવાય બીજું આગળ જે છે એ પણ મળી જશે, બરાબર. આવતી વખતે ફરી વખત મસ્ત નહીં ધોઈને તૈયાર થઈને પિક્ચર જોવા માટે આવી જવું, ઓકે. ચલો, બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ. હવે નવી સ્ટાઇલથી નવું કરવા માટે, નવા પિક્ચરો જોવા માટે જો તમે રેગ્યુલર આ પ્રમાણે જો જોઈન થશો, બરાબર, તો 100% ક્લાસ પત્યા પછીની મહેનત કરવાની જરૂર ન પડે એવી ગેરંટી સાથે ભારત માતા કી જય. દરેકને ધન્યવાદ.